तो जय करनी जसवर धनी अन जयति जीवन आस ए चितरंजन राजल रटू आ कर पुरुषार्थ विकार। सर्व ने नमस्कार, जीवनना पुष्पों ने वंदन, शाश्वत सुखना वारसदारों ने हूँ नमन करूँ छू, वडिलों ने प्रणाम, युवानों ने जय माताजी, जय माँ बहुचरमा। तो आजनो वार्तालाप, आजनो टॉपिक अटले के भवाईना संभारणा, अने आजना वक्ता मच्छुकाठा व्यास परिवारनो गौरव वीरपेड़ाना रहीश शिवधन भाई जुगतराम भाई व्यास जेओ आजना वार्तालापमां जोड़ाना छे, जेनो हूँ टूंकमां परिचय आपूं। तो शिवधन भाई जुगतराम भाई व्यास सारा एवा रेडियो आर्टिस्ट, टीवी आर्टिस्ट अने सरस मजाने साहित्य कविओ में कहूँ तो घनी बधी कवि रचनाओं में कही सकाय एवो शिवधन दादाना रचनाओ छे। तमे शिवधन दादा एटले के शिवधन भाई व्यास फेसबुक में सर्च करशो एटले पोताना आईडी में घनी बधी सुंदर रचनाओ पोताना स्वहस्ते लखता होय छे ने खरेखर आपने मजा पण आवे छे। तो एवा साहित्य कवि समाजनुं गौरव शिवधन दादा ने फेसबुकना माध्यमथी सोशल मीडिया ने माध्यम थी आवकारु छु। जय माताजी शिवधन दादा। तो खरेखर आपणे समाज बधा भाग्यशाली छे के आपणे वडीलो पासे कंईक नवुं जाणवा मळे भवાઈ વિશે, સાહિત્ય વિશે, એટલે આપણે રીતના શનિ રવિનો દોર એવો રાખીએ છીએ જે માત્ર વડીલો માટે એક સંભારણું અને યાદગાર, જેને આપણે એમ કહી શકીએ કે આજીવન માટે એક એવું યાદગાર સંભારણું કે આ પેઢી પછીની પેઢી પેઢી દર આ બધા વિડીયો જોઈ શકે। તો શિવધન દાદા, આગળ આપણે વાર્તાલાપની શરૂઆત કરીએ અને આજના દોરની વાર્તાલાપની મહત્વના મુદ્દાઓની ક્ષણાવટની શરૂઆત કરીએ। તો જય માતાજી શિવધન દાદા। જય માતાજી। તો શિવધન દાદા, હું તમને શિવધન દાદા તરીકે કહીશ તમને। ચોક્કસ ભાઈ, શિવધન દાદા આપનો મેં ટૂંકમાં પરિચય આપ્યો, પણ આપના જીવન કવનનો, આપના પિતાશ્રી દિગ્ગજ સાહિત્ય કવિ અને ઘણા બધા નાટકો રચ્યા છે એના વિશે આપના પાસેથી મુખ્યથી જીવન કવનની માહિતીમાં જાણવી છે। તો મારો પહેલો પ્રશ્ન છે કે વીરપેડા મંડળ એના વિશે થોડીક માહિતી આપો। હવે ભાઈ, વીરપરડા ભવાઈ મંડળ અમારું દર પેઢીથી ચાલે છે, એટલે અમારા બાપુજી એમ વાત કરતા જુગતરામભાઈ કવિ કે આપણું મંડળ સાત પેઢીથી આ ચાલે છે, અને એનો પુરાવો એ છે કે વિસાવદર માણાવદર ચોવીસી એ બધી જે ગામડા છે એ અમારા ગણાય, એમાંય ખાસ કરીને જે માણાવદર ચોવીસ એટલે ચોવીસ ગામડા રાજાશાહીમાં, એમાં અમે જઈએ, આ વાત તો સાંભળેલી નહીં, મેં અનુભવેલી કર્યું છું, અમારું મંડળ જે ગામડા છે, શેરડી છે, ઊંટડી છે, જિંજરી છે, ગણા છે, આવા જે ગામ છે ચોવીસ, એ ગામમાં જાય એટલે અમારા મંડળનું માન એટલું બધું કે કદાચ આજના આ સમયમાં જાણીને આશ્ચર્ય થાય। અમારા મંડળનો રામજી મંદિરે ઉતારો થાય ખબર પડે ત્યારે જે બહેનો એટલે ગામના વવારુ પાણી ભરવા નીકળે તેથી નળની કોઈ ગામમાં વ્યવસ્થા નહોતી, અમારું મંડળ ચોરે ઉતારો કરે ખબર પડે કે કવિ બાપાનું મંડળ આવ્યું છે,
એટલે જે વવારું હોય એ પાણી ભરવા ત્યાંથી નીકળીએ એટલે ચંપલ હાથમાં લઈ લઈએ પગમાંથી કાઢીને, બીજા નંબરમાં ઘૂંઘટ ઉતારી લઈએ, મોઢું ખુલ્લું નહીં રાખે, અને ત્યાંથી નીકળે ચોરાના પગથિયે ઊભા રહી અને બધા જ વ્યાસોજીની પ્રણામ કરે અને પછી પાણી ભરવા જાય. આ વાત મેં જોયેલી છે જ્યારે હું નાનો હતો અને અમારા એ ગામડામાં હતા ત્યારે, અને એટલી બધી અમારી પ્રસિદ્ધિ અને એ લોકોની ભરપૂર લાગણી. અમે નાના હતા, અમારા પરિવાર જેટલો સંબંધ ત્યાં, અમે કોઈની ઘરે જઈએ, યજમાનની ઘરે જાય, કારડિયા રજપૂત ત્યારે પણ ત્યાં હતા તો એના ઘરે જઈએ, એક દીકરાને જે મહત્ત્વ મળે એનાથી જરાય ઓછું મહત્ત્વ એ પરગણામાં અમારું નહીં. પછી અમારું મંડળ ગયું હોય એક રમત થઈ જાય ભવાઈની. પછી જે અમારા નાના નાના છોકરા મંડળમાં હોય, હવે દાખલા તરીકે અમારું મંડળ જુગતરામભાઈ મણિશંકર હોય, ભવાનીશંકર મણિશંકર નાયક મોટા દહીસરાવાળા હોય, તે પછી બધા મંડળમાં જે જે સભ્ય હોય એ બધાને બીજા દિવસે રાત્રે જ્યારે રમત બંધ થઈ હોય અને આપણે જમી લઈએ પછી ડાયરીઓ ઉગી જાય. ગામના બધા વડીલો ભેગા થાય, ગામના બહેનો પણ આવે અને જે જે બાળક કેનું નવું આમાં મંડળમાં આવ્યું છે ને એનામાં કેટલી ઝવેરાત છે, ગીત ગાવાની, બોલવાની, એ લોકો માગણી કરે કે જુગતરામભાઈ આ તમારો દીકરો છે તો એ બોલશે શું, હવે અમારે સાંભળવું છે. ત્યારે મારી ઉંમર ફક્ત 12 થી 13 વર્ષની, ત્યારે ભવાનીશંકરભાઈના દીકરા પ્રવીણભાઈ મોટાથી નાના એ પણ મારી જોડે હતા ત્યારે, તો એને પણ બેસાડે કે કેવું ગાય છે. આટલી હૃદયથી ઓતપ્રોત એટલા બધા કે વાત ન પૂછો. અમને એમ ન લાગે કે અમારું વતન મૂકીને અમે માણાવદર 24માં ભવાઈની રમત રમવા આવ્યા છીએ, ઠેઠ સુધી એવું. એટલે આટલી બધી લાગણી, આટલી બધી હુંફ અને આટલી બધી કલાની વિવિધતા જોવાની એની તન્મયતા બહુ અજબ લાગે. જુઓ, રામદીનો વેશ એ આપણા મચ્છુકાંઠામાં જ થાય, પછી કાઠિયાવાડમાં રામદેશનો વેશ કરવાની કોઈ પ્રથા નથી, પણ માણાવદર ચોવીસી ઉપલેટાના ગામડા એ ગામમાં સવારે રામદેવનો વેશ ફરજિયાત કરવો પડે ને પડે. પણ કેવો થાય, મચ્છુકાંઠામાં એ રીતે રામદેશ રમાડાતો જ નથી ભાઈ. રામદેશના પાત્રમાં મારા બાપુજી હોય જુગતરામભાઈ કવિ, સામે રંગલો ભવાનીશંકર મણિશંકર નાયક હોય, કારણ એ કલાકાર તો આપણી પાસે એવા એક હતા કે એને થુથા જેવું પાત્ર આપે ને કોઈ, નાનામાં નાનું, નીચામાં નીચું, કે આ કલામાં કોઈ આ કલાકાર દેખાવ કરી શકશે નહીં, પણ એવા એ પાત્રને એટલું મોટું આમ મજબૂત કરી દઈએ કે આખા સમાજને એમ થાય કે વાહ બચ્યું ભાઈ. આવું રંગલામાં આવી હોય, પછી સગુણા જયંતિભાઈ હોય, અમારા વીરપેડા મોટાભાઈ જયંતિભાઈ રતિલાલભાઈ, સારામાં સારા ગાયક, અવાજ બહુ સરસ, અને તમારા દાદા બાબુભાઈ એ જયંતિભાઈ અને સરવડ ચંદુભાઈએ સૌરાષ્ટ્ર નાટક એકાડમીમાં ત્રણેય લોકોએ તાલીમ લીધેલી, બાબુભાઈએ અભિનય માટે લીધેલી, જયંતિભાઈએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી અને ચંદુભાઈએ સાહિત્યની તાલીમ લીધેલી. એટલે આ ત્રણ કલાકારો આપણી પાસેથી મારા બાપુજી દ્વારા, કાશીરામભાઈ દ્વારા માગણી મૂકતી જયમલ પરમારે, કે જે એક સૌરાષ્ટ્રના મોટામાં મોટા સાહિત્યકાર જેને અનેક પુસ્તકો લખ્યા છે, એને માગણી મૂકે કે કવિ, કારણ કે એ વર્ષમાં આપણો ભવાઈ સંઘ ચાલતો ભાઈ રાજકોટમાં, આપણો ભવાઈ સંઘ ચાલતો અને એના પ્રેસિડેન્ટ હતા જયમલ પરમાર, એમાં રતુભાઈ અદાણી હતા, એમાં વિજયદાસ બાપુ ઓડેદરા હતા, અને આપણા ભવાઈના કલાકારો મારા બાપુ જુગતરામભાઈ, કાશીરામ દાદા, સરવાળો મણિશંકરભાઈ, આ બધા આપણા સૌરાષ્ટ્રમાં ત્યાંના સભ્યો હતા. અને ત્યારે વાત કરી કે ભાઈ તમારી પાસે ટેલેન્ટેડ જે છોકરા હોય એ અમને આપો તો અમે સારામાં સારી એને ટ્રેનિંગ આપીએ. એમાં આપણા મચ્છુકાંઠા વ્યાસ સમાજમાંથી ત્રણ છોકરાઓની પસંદગી કરવામાં આવી, શ્રી બાબુભાઈ કાનજીભાઈ પૈજા ખાખરાળા, જયંતિલાલ રતિલાલ વીરપેડા અને ચંદુલાલ ઈશ્વરભાઈ સરવડ.
એટલે એ ટ્રામી લીધા પછી આ લોકોને કામ આવ્યું. બાપભાઈ અભિનયમાં બહુ ખૂબ સારી નામના મેળવી, જંતીભાઈએ સંગીતમાં ખૂબ સારી નામના મેળવી, ચંદુભાઈએ સાહિત્યમાં પણ સારી નામના મેળવી. એટલે શાસ્ત્રીય સંગીત જંતીભાઈ અને ભાઈ સંગીતનો રાજા ભવાની શંકર નાયક, કે જેનો અવાજ એટલો બધો સુંદર અને એટલી બધી સારી ગાયકી, આજ 60 વર્ષ પહેલાં જે એના ગીત રેકોર્ડ થયા છે આકાશવાણીમાં રાજકોટ, એ તમને ક્યારેક સાંભળવા મળે તો તમે સાંભળી શકો કે આ કલાકારનું ગળું છે એ ભગવાને નોખા રીન બનાવેલું છે ભાઈ. અને પછી મને યાદ છે ઉપલેટા પાસેનું ઈસરા ગામ છે, ત્યાં અમારે લક્કડ પરિવાર સાથે એકદમ પર્સનલ ઘર જેટલા સંબંધો, છગનભાઈ લક્કડ, પોપટભાઈ એના ભાઈ, એનાથી બીજા નાના ભાઈ, 5 ભાઈઓ હતા. પછી છગન હંસરાજ, એના બાપાનું નામ હંસરાજ બાપા, અને મારી નાની ઉંમર અને એની બહુ જ મોટી ઉંમર, એ સમયમાં મેં જોયેલા. અને રામદેશનો વેશ સવારે 8 વાગે ચાલુ થાય, તુષારભાઈ એટલે 11 વાગ્યા સુધી ચાલે. એટલે જયંતિભાઈ બીજા હપ્તામાં બચુભાઈ સાથે રંગલા સાથે રંગલી થાય અને શાસ્ત્રીય સંગીત મહેફિલ શરૂ થાય ભાઈ. હા, અને આખું ગામ, માત્ર પુરુષો નહીં, નાના મોટા એ જોવાની, કારણ કે જ્યાં જ્યાં અમારું મંડળ જતું અહીંયા જોવાની એક પદ્ધતિ નક્કી કરેલી કે કવિનું મંડળ છે એટલે દેકારો ન થઈ શકે, વચમાં નાટક ચાલતું હોય તો વચમાં પડમાંથી કોઈથી નીકળી શકાય નહીં. નાટક ચાલતું હોય તો કોઈ ઊભા રહીને વધુ વાર જોઈ ન શકે. આ આભા જેવી હતી મારા બાપુજીની, કે શાંતિની અપીલ કરવી જ ન પડે કે તમે શાંત રહ્યો તો અમને મજા આવે. એન્ટ્રી થાય કોઈ પણ કલાકારની, નાટક શરૂ થયું એટલે સભા શાંત. અને આ બધી ખબર બાબુભાઈ, કાશીરામ દાદા, મણિશંકર દા, કાનજી દા બધાને છે, કારણ કે વર્ષો પહેલાં તમારા જે વડવા એ સરવડું ભવાઈ મંડળમાં તો પછી ગયા ભાઈ, રાજાશાહીમાં શરૂઆતમાં અમારા મંડળમાં વર્ષો સુધી ફરેલા. અને ત્યારે 7 નારી કહેવાતી અમારા મંડળમાં, એક વખત 7 સભ્યોનું જ મંડળ બનેલું અને બધા ધરખમ, પડને ધ્રુજાવે એવા, પડને ધ્રુજાવે એવા, કોઈ કોઈ પાછા આવે એવા નહીં. હં, અને એટલી બધી. અને ત્યાર પછી કસુંબો થાય, કસુંબો એ સમયમાં, અને એનો દુહો છે ને કે અમલ પીઓ ઠકરા, અમલ અખાડી મલ, પૂરણ હારો પૂરશે જખ મારે જેમલ. આ અમલ, અમલ છે એ મર્દાનગીની નિશાની હતી. અને જે ડાયરામલ માણસો હોય એના જો ડાયરામાં અફીણ ન થાય તો એનો આખો દિવસ વાંજીઓ ગણાય. અને મારા હમને તારા હમને, અરે હું મરી જાઉં ન લેવા, મારાથી જ કોઈ જગ્યા મેં કડવું દાંતણે કર્યું નથી તો હું લઈ જ નહીં એકું, છતાંય મારા હમ, અરે તું ન પી તો મારી ઠાઠડીને તું ઠેબુ અડાડ, એવી વાતું થાય એવું મેં જોયેલું છે. ને ત્યારે કવિથી રહી ન શકાય કે અફીણ કેવું હોય છે એમ, કે માંજારી જો પીવે તો સ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બન રાજકો, મૂરખ જો પીવે તો અનહુકી ચોટ મારે, અને ગધા કબું પીવે તો મારે ગજ રાજકો, સુંદરી જો રમે તો સુંદરી જો પીવે તો ચતુર કી શેર રમે, અને ચતુર જો પીવે તો ચાહે કુછ રાજકો, કવિ શિવ સિંહ કહે અફીન કો રંગે હેસો, ચિડિયા જો પીવે તો ઝપટ કરે બાજકો. એ સમયમાં આ એક માહોલ હતો કે મોટા ગરિયસદાર હોય, મોટા જમીનદાર હોય, મોટા માણસ હોય, મહેમાનીમાં આવે એટલે એના માટે કસુંબો થાય ને થાય, એવા કસુંબા નીકળે. અને રામદે રંગલો આખું ગામ જે બેઠું હોય મારા હમ તારા હમ કરી કરી અને કસુંબા પીએ. ને કસુંબા પીધા પછી પૂરી વાત થતી નથી, પછી સુખડી આવે, ત્રાસ ભરી ભરી ગાંઠિયા આવે, અને આખા ગામને ગાંઠિયા અને સુખડીનું હુખડું, એને હુખડું કહેવાય. અફીણ પીધા પછી જે નાસ્તો કરવામાં આવે એને કાં ઠુંગો કહીએ અને કાં હુખડું કહીએ, એ આખા ગામને ખવડાવવામાં આવે ભાઈ. અને 11:30 વાગે એ રામદેવ એ પૂરો થયો, જુગતરામ મણિશંકર રામદેવમાં શું કહેવાનું હોય ભાઈ. તુષાર, મને યાદ છે કે મારા બાપુજી ગામડામાં બેસે પછી સવાર સુધી આવે, પણ ગામડામાં જે આજ વાત કરી હોય એ બીજા દિવસે ન આવે. હા,
રામદેવમાં જે આ વાત કરી હોય એ બીજા દિવસે ન આવે તો ક્યાં સુધી મંડળ ફરે ત્યાં સુધી નવું નવું આવે. દોસ્તો ખરેખર મજા આવે છે, શરૂઆત પણ શિવધન દાદે શાનદાર કરી છે અને ઘણું બધું નવું જ સાહિત્ય સાંભળવા મળશે અને ઘણા બધા દર્શક મિત્રો લાઈવ સ્ટ્રીમમાં શિવધન દાદા જોડાઈ ગયા છે. દર્શક મિત્રોને કહું કે તમારા જે ફેસબુકમાં નીચે જે શેર ઓપ્શન હશે શેર કરજો, જેથી અમુક જે સમાજ બાકી હોય એ પણ સાથે લાઈવ જોઈ લે. અને ખરેખર આ જેની મજા જ કંઈક અલગ છે. આદાનો સર્વ જે પ્રસ્તાવ જે બાંધ્યો છે ખરેખર સાવ નવીન જ જાણવા મળ્યું અને ઘણું બધું આદા કંઈ જાણવાનું છે. હવે જે સર્વ પ્રસ્તાવને બાંધી, તમને જો કે બધાને ખબર છે લોકડાઉનમાં એક શાનદાર ગીત રચના કરેલી અસાહિત તાત ઉમિયાજીમાં સમરે, શાનદાર ગીત જે શિવધનદાએ લખેલી રચના જેનું સનબીસ લખે હું એને જે આખું એનું ઓપનિંગ કર્યું હતું અને બીનાબેન વ્યાસના કંઠે ગવાણું હતું, સરસ મજાનું ગીત હતું. અને શિવધનદાનું જો રચનાની વાત કરું છંદ દુહા ત્રિભંગી છંદને, તેનું પોતાનું જે ફેસબુક છે શિવધનભાઈ વ્યાસ એમાં જુઓ તો ખરેખર અદ્ભુત રચનાઓ છે. તમે એમ જોઈને વાંચશો તેમ તો વાહ, ખૂબ જ શાનદાર અસરદાર. તો શિવધન અદા, હવે આપના પિતાશ્રી સારા એવા શાનદાર કવિ જેને શિવ જુગત દાદાને જલજ તરીકે પણ ઓળખીએ છીએ અને એને સરસ મજા પુસ્તક પણ છે એના વિશે, તો જુગત દાદા વિશે ભવાઈમાં ક્યાં ક્યાં પાત્રો લેતા અને ક્યાં ક્યાં નાટકો રચેલા છે એના વિશે થોડીક માહિતી આપો. ભાઈ તુષારભાઈ, એ સમય એવો હતો કે માણસોમાં અક્ષર જ્ઞાન નહોતું. મોટે ભાગે ગામમાં નિશાળો હોય અને ચોરે મહારાજ ભણાવતા હોય, કાં સાધુ હોય ને કાં બ્રાહ્મણ હોય, એ સિવાય બીજા કોઈ શિક્ષકો હતા નહીં. કારણ કે એ સમયમાં માણસની પાસે આર્થિક સગવડતા બહુ ઘણી ઓછી હતી, એટલે માણસો ખેતીવાળા જે ખેતી કરતા હોય એના બાળકોને નાનપણથી જ ખેતીમાં જોતરી દે, ભણાવી ના શકે તો જો ભણાવવા મોકલે તો ખેતી કામ ઘટે. એટલે ખાસ કરીને સાધુ બ્રાહ્મણ વ્યાસજી વાણંદ સુથાર લુહાર દરજી આ જે બધા એક એક હોય એના બાળકો વધારે રહેતા અને ગામમાં સુખી પરિવાર જે હોય એના બાળકો નિશાળે જતા, બરાબર છે. હવે મારા બાપુજી એવી શાળામાં ભણેલા ત્યાં, અને આ બધી જે મહેરબાની થઈ એક આપણું ભાઈ વાક્ય છે વિદ્વાનોનું કે કવિ છે એ દેખાદેખીથી થવાતું નથી, કે ફલાણો ભાઈ કવિ છે તો ચાલો હું સારો કવિ બની જાઉં તો અસંભવ, બની ના શકાય. લેખક કવિ અને લેખકમાં ફેર છે. જે માત્ર જ આધ્યાત્મિક કાવ્યો રચે, ભગવાનની સ્તુતિ કરે, સામાજિક કાવ્યો લખે, જે પદ્ય લખે અને ગદ્ય લેખક છે એ નાટકો લખે, ત્યાર પછી બીજા લેખો લખે, પુસ્તકો લખે, આ લેખકમાં આવે. પછી કલાકારી ભવાઈની એ સમયની, હવે એ બહુ અઘરી હતી. મારા બાપુજી એ ત્રણ ભાઈ, મોટા રતિ હતા, નાના કાંતિ હતા અને એનાથી નાના મારા બાપુજી જુગતરામભાઈ કવિ. જ્યારે અમારું મંડળ હતું સ્વરૂપ મોડું થયું, વચમાં તૂટવાણ થઈ ગઈ, કારણ કે મારા દાદા મણિશંકર ઉમેદભાઈ એ બાટવા સ્ટેટના રાજકવિ હતા, એટલે એ મોટો ભાગ બાટવા રહેતા, ચોમાસાનો સમય હોય ત્યારે ઘરે વીરપરડા આવતા, એટલે એમની જે રચનાઓ હતી એ મોટે ભાગ બાટવામાં રહી ગઈ. કારણ કે એક સમયે તે ચોમાસામાં વીરપરડા આવ્યા અને એમાં તબિયત એની બગડી, પછી બાટવા જઈ શકાય એવી કોઈ સ્થિતિ ના રહી અને દાદાનું અવસાન થયું.
હવે એ સમયે તો બીજા કોઈ વાહનો હતા નહીં, લેવા કેમ જવું, ઘરમાં ઘોડું પણ કદાચ ન હોય, ત્યાં ગયા પછી ઓળખે કે ના ઓળખે, એટલે તેની રચના ત્યાં રહી ગઈ. અમારી પાસે ફક્ત અહીંયા આવ્યા પછી જે કાંઈ એને પ્રેમ આવે અને ક્યારે લખાઈ જતું એવી ભગવતીની થોડી રચનાઓ અમારી પાસે બચી છે, બાકી જે એની રાજઘરાનાની રચના હતી તે રહી ગઈ. અને બીજું, મારા દાદા જીવા ત્યાં સુધી બાટવા સ્ટેટનું વર્ષાસન અમને મળતું. એક વખત બાટવાના નવાબ બહુ ખુશી થઈ ગયા, બોલો મણિશંકર હું તમારે શું જોઈએ છે, શું આપું, કે ભાઈ કે તમે અમારા રાજા છો, તમે છો, અમારે બધું છે, અમારે કાંઈ જોતું નથી, કે એના છતાંય માગો, પણ કે મારે કાંઈ જોતું જ નથી ને, તો ખુશીથી હું તમને 500 વીઘા જમીન આપું છું. દાદા કે પગે લાગી, નવાબ સાહેબ અહીંયા કોઈ ખેતી કરવા આવી શકે નહીં, અમારાથી નહીં, અમે જે કામ કરીએ છીએ એ કરીએ છીએ, મારે હવે જમીન જાયદાદ કાંઈ જોતું નથી, આવી દિલાવરી હતી એની, નહીં તારા સ્વાર્થના સમયમાં આવા સંજોગમાં કોણ જાતું કરે, પણ ત્યાગે ઉસકી આગે, અને એ ગરાસને સ્વીકાર્યો નહીં, અને થોડા સમયમાં અવસાન એનું થઈ ગયું. પછી એ ત્યાંથી હું શરૂઆત કરું કે આ જે રચના છે એ મણિશંકર દાદાની છે, અને આજ સુધીમાં ક્યાંય હું પણ બોલ્યો નથી જાહેરમાં, આ પહેલી જ વખત તમે અને મારા સ્નેહી મિત્રો સાંભળી રહ્યા છે. મહાકાળી માના એને ગુણગાન ગાયા છે કે હે મા જગદંબા પાવાગઢવાળી લાંબી જીભવાળી દુઃખનું મર્દન કરનારી ભગતનો હાથ ઝાલનારી વાંજિયાને દીકરા દેનારી હે જોગમાયા તું મને કેવી લાગે છે, કે જય જય મહિષ મર્દની જય જય શુંભ સંહારણ જય જય દુર્ગા દાહહર જય જય રક્તાસુર મારણ જય જય સુર સંકટહર જય જય ભક્ત ભવતારણ જય જય અશરણ શરણ જય જય અધમ ઉદાહરણ જય જય ભગવતી કાલીમાં જય જય કર ધીંગા ધણી જન્મો જન્મ તુહી પાદરતી ચાહત દો કર જોર મણી. આ મણિદાદાનો છપ્પઈ જાતિનું આ કાવ્ય છે, બરાબર. હવે ત્યાર પછી જો કવિરાજની વાત કરીએ તો એ રાજકવિ, ત્યાર પછી મારા બાપુશ્રી જુગતરામભાઈ મહાકાળીમાનું જે લખ્યું છે એનું હું થોડુંક સંભળાવું. હં, એમને મહાકાળીમાનું છંદ લખ્યો છું, બહુ લાંબુ નહીં કરું. હં, તો એમાં જે છંદ છે ભાઈ જુગતરામ દાદાનો એ હું થોડો રજૂ કરું છું. મહાકાળીમાનું અખંડ વરદાયની અનયનંત અનંત યાસ પુરં એ દૈત્યા દળ સંહારણી એ કાળી રૂપ ધરણ તો જગ યસુરા કારણ કળ રૂપ ધારણ વિપત વિધારણ જગ મંદિ ખડગા ખકડાટે બળદર વાટે ગડવા ગાટે વનખંડી સબ દૈત્યાં ખટપટ ઝટપટ કટ કટ હાકલ હટ હટ પડતાળી તો તોડત ખર તુંબા જૂજ ઝરૂંબા રૂંબા ઝુંબા રણકાળી મા રૂંબા ઝુંબા રણકાળી તો ધારુ પર પદ ધમ ધમ નું પૂર રમ ઝમ ઠણ ણ ઠમ ઠમ નાદ થયમ હે જોગ માયા હે કાળા ભેળિયા વાળી લાંબી જીભ વાળી તું ઘૂઘરા બાંધીને નોરતાની માલિકો રહી જ્યાં પગની માથે એક થપાટ ધરતીમાં દે તો દીકપાળના મોઢામાં જે આ ધરતીના છેડા છે એ કચાડે કટ કરતા પડી જાય આવી તારી તાકાત છે માં ધારુ પાર પદ ધામ ધામ નું પૂર રમ જમ અને ઠણણ ઠમ ઠમ નાદ થઈ જમ ફાળત તન ફળળ યમ બર કળળળ અને દધી જળ હળળળ ચિત ભયમ ડગમગ મન મેરુ રૂપ યનેરુ અને ભીરે ભેરું ભબકાળી તોડત ખર તુંબા જૂદ ઝરૂંબા રૂંબા ઝુંબા રણકાળી મા રૂંબા ઝુંબા રણકાળી તો આ યોદ્ધા ખનન ઘન નભ ઘમ મમ દામિની ચમ ચમ ભુજકંકણ તો જબ્બર જીભવાલી સુંદર વાલી અને નાગણ હાલી જ્યુ ડંખણ હે મા હે જોગ માયા જ્યારે તારી સામે રાક્ષસો આવ્યા હોય અને ત્યારે તું અમને કેવી લાગસ કોઈ ખારી નાગણી હોય
કોઈ ખીજવાળી હોય અને નાગની ધરતી માથે વડકોડીએ ખાતી જાતી હોય અને અંધારામાં એની પૂંછડી માથે ભૂલમાં કોઈનો પગ આવી જાય તો હળંગ ઊભી થઈને એના કપારે તું ડંખ મારી અને જીવતા માણસને મારી નાખ એટલી તારી તાકાત છે. નાગણ હાલી જ્યું ડંખણ, જે નાગણી ડંખવા જાતી હોય પછી એના એનું વર્ણન ન થઈ શકે, પાછી જ વળે નહીં, એનું પ્રાણ લઈને જ એને છૂટકો. અને નાગણ હાલી જ્યું ડંખણ, તો ભૈરવ ગણ ભબકે ડંખણ લબકે, અને જહ તહ ગહ કે નૃત્યવાળી તોડત કર તુંબા જૂદ ઝરૂંબા રૂંબા ઝુંબા રણકાળી મારૂંબા ઝુંબા રણકાળી. તો હવે યુદ્ધ જે ચાલે છે મહાકાળી અને રક્તબીજ નામના રાક્ષસનું, ભયંકર યુદ્ધ ચાલે છે. રક્તબીજ નામના રાક્ષસને એવું દેવી વરદાન હતું કે એનું એક ટીપું ધરતી માથે પડી જાય, કારણ કે માણસ મારવો હોય તો કઈ રીતે મરે, એ સમયમાં પ્રહાર થાય, શમશેરનો તલવારનો ઘા થાય, લોહી નીકળે તો જ માણસ મરી શકે, એનું ભાઈ ભોડું ગર્તન અલગ થાય તો જ માણસ મરી શકે. ત્યારે આ રક્તબીજી એવું વરદાન માંગેલું કે જો મારું મૃત્યુ ક્યારે થાય, વરદાન માંગ્યું કે મારું મોત નહીં, તો કે મૃત્યુ તો થાય જ, એમાં ફેર નહીં. જે તે દેહ ધારી વો કાલ કે આહારી હે, જે જીવ આ ધરતીમાંથી જન્મે, ચાહે બે પગવાળો હોય, ચાહે ચાર પગવાળો હોય, ચાહે આઠ પગવાળો હોય, પણ જે જીવ જન્મે એને તો જવું પડે, જવું પડે ને જવું પડે. જે તે દેહ ધારી વો કાલ કે આહારી હે, પણ બીજું કાંઈ માગ ત્યારે આને આવું વિચિત્ર વરદાન માંગ્યું, હે દેવ તો મારું મોત ત્યારે થાય કે મારું એક ટીપું ધરતીમાંથી પડે તો મારા જેવા 1000 રક્તબીજ ઊભા થાય, એની સામે લડે, અને એ જો મારી નાખે તો જ મારો નાશ થાય. ત્યારે આ રક્તબીજનો અત્યંત ત્રાસ દેવો માથે વધી ગયો. દેવોને ઇન્દ્રલોકમાંથી તગડી મૂક્યા, ગુફામાં ભરાવી દીધા, દેવ બહાર નીકળી શકે નહીં. ત્યારે મહાકાળી પાસે ગયા કે અમા તારા સિવાય અમે અમારો ક્યાંય ઉદ્ધાર નથી, કારણ કે દુર્ગા દુર્ગા અર્થે સમની, દુર્ગા પદ્ધી નિવારણી, દુર્ગ મચ્છેદની, દુર્ગ સાધની, દુર્ગ નાશની, દુર્ગ તો ઉદ્ધારની, આ જોગ માય આવે તું જ ઉદ્ધાર કર, માં તારા સિવાય અમારો ઉદ્ધાર નહીં થાય. અને માં એ તો માં છે બાપ, દીકરો ગમે તેવો કપાતર હોય, કદાચ કામ ન કરતો હોય, કુટુંબમાં ઝઘડા કરતો હોય, કુટુંબની મિલકત વેચી નાખતો હોય, બાપ રૂઠી જાય, પણ માં કેવો દિવસ નહીં રૂઠે ભાઈ. બાપથી છાના પૈસા માં દીકરાને વાપરવા આપે, બાપને ખબર ના પડે. આવી જન્યતા એનું એક કારણ છે ભાઈ, એ અનુભવ પુરુષના ભાગ્યમાં નથી લખેલો. પુરુષ છે એ દાતા છે. જ્યારે ધરતીમાં બીજનું વાવેતર થાય ત્યારે ધરતી છે એ એની રખેવાળી કરનારી, ઉછેરનાર કરનારી છે. માં છે, માના લોહીમાંથી દીકરાનું દીકરીનું શરીર બંધાય છે. બાપ તો એક ફત્ર માત્ર દાતા જ છે. દીકરા દીકરીના શરીરમાં બાપનું લોહી નથી, હાડગા જેવી થઈ અને માં દીકરાના કે દીકરીના પેટના રખોપા કરે. અને માં કેટલો ખ્યાલ રાખે ભાઈ, હું તો એક ડૉક્ટર છું, એને કીધું હોય કે તમારે આ 5 મહિનાનું બાળક પેટમાં છે તો તમારે ખાટું નહીં ખાવાનું, તમારે વધુ તીખું નહીં ખાવાનું, તમારે આ વસ્તુ નહીં ખાવાની, બાળકનો જન્મ થાય ત્યાં સુધી લુખ્ખા રોટલા ખાનારી જન્યતા મેં જોઈ છે ભાઈ. મરચું ન ખાય, રોટલો ને પાણી ખાઈ લે, આ કોણ કરી શકે, માત્ર જન્યતા. ત્યારે મહાકાળીમાં પીગળી કે જાઓ દેવો, હું તમારી વારે છું, હું આ ધરતી છે પૃથ્વી વગરની કરી નાખીશ, રાક્ષસ વગરની કરી નાખીશ, ક્યાંય રાક્ષસ રહેવા નહીં દઉં. એની સામે આ રક્તબીજ લડવા આવ્યો. અને માં તો વીર રસમાં તરબોળ થઈ ગઈ છે, આંધળી થઈ ગઈ છે, એમ કહી તો ચાલે કે જેને પરાયાને પોતાની ખબર નથી કે હા મેં આવ્યો ને 1 ઘન 2 કટકા આવી થઈ ગઈ છે. ત્યારે ઉપર ચિંતા થઈ કે હવે શું કરશું. અને ભાઈ મહિષા રક્તબીજને પકડી લીધો, માએ પકડી એક હાથમાં ખપ્પરમાં નાખી, તરવાર ન અડાડી માએ રાક્ષસને, ભાઈ રક્તબીજને માર્યો, તલવારથી નથી માર્યો માએ, ભાલું નથી અડાડ્યું, ચક્ર નથી અડાડ્યું, બરછી નથી અડાડી,
કટારની ધાર નથી અડાડી, પણ એના જે ખપ્પર છે માનું એ ખપ્પરમાં મૂકી દીધો રક્તબીજને, અને જેમાં આપણે લાપસી કે ચૂરમું થાળીમાં ચોળીને એમ ચોળી નાખો ખપ્પરની માલિકોરા, અને ખપ્પર એક બધો કરડો પી ગઈ હાડાડાડાડા હાટ કરતી, અને એક ટીપુ ધરતી માથે ન પડવા દીધું. ત્યારે દેવો વાહ વાહ વાહમાં વાહમાં, અને શંકર ભગવાનને પણ હવે એમ થયું કે આ ઉમા આ પાર્વતી હવે પાછા સ્વરૂપમાં કેમ કરીને આવશે, માને એટલો ક્રોધ થઈ ગયો. ત્યારે માં ક્રોધ મૂકી શકતી નથી અને આવી, અને શંકર ભગવાન પ્રાર્થના કરવા જાય છે, તો શંકર ભગવાનથી આ માં શાંત થતી નથી. શંકર ભગવાન નીચે સૂઈ જાય છે અને માનું ઠેબું જ્યાં પડે છે ત્યાં ભાન થાય છે કે આ તો આદિદેવ શંકર ભગવાન, એને ઠેબું લાગ્યું અને માનું તરત જ સૌમ્ય સ્વરૂપ થયું. અને એમાં મારા પિતાશ્રી કવિશ્રી રેણકી છંદમાં વર્ણન કરે છે કે હે માં તું અમને કેવી લાગશ, તું કેવી લાગશ માં, કે રટણ શું રિજત રિજત જટ હરદમ હિતકાર પાડ પાડ પાર ગટ જગ જનની, તું કટ કટ કટલ કુટિક દણ કાડુ બટ ભટ 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 ભૂ ભય હનની, પટકત પકડ પકડ ખડ તન ફટ ફોડત ફળ ફળ ધનુષા, ઉંડળ ફફડે ત્રૈતાપ હરણ કર ત્રિગુણ ત્રિશુરધર, રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે, ધબ 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 ધડ પડત ધરણ પર સબ 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 અસ કરત હે રખડત ખર તુંબળ રડવાડ રડવાડ, અને અનગળ રગદળ સરિત વહે. જેમ ઉતાહણી ઉપર છોકરાઓ છાણા ભેગા કરે અને એ છાણાના ઘા કરી રમતા હોય એમ અસુરોને સબ રણ મેદાનમાં રખડવા માંડ્યા છે. જોગણિયું લઈ જાય છે, ગીધડા લઈ જાય છે, હમણાં લઈ જાય છે. આ જેની દિવાળી થઈ ગઈ કરી દીધી માએ, ધબ ધબ ધડ પડત ધરણ પર સબ 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 યસી કરત રહે, રખડત ખર તુંબળ રડુવડ રડુવડ અનગળ રગદળ સરિત વહે, તોમ ભ્રક 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 ભરત ભરણ ભર ખપ્પર ડાકણ શાકણ મુખ બબડે, ત્રૈતાપ હરણ કર ત્રિગુણ ત્રિશુરધર, રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. અને જ્યારે માએ ખીજ ચડાવી દૈત્યોને મારવા માટે થઈ, જો ખીજ ચડ્યા વગર કોઈ દિવસ સામેની વ્યક્તિને તમે પડ પતાવી ન શકો, સામેની વ્યક્તિને તમે પાડી ના શકો, સામેની વ્યક્તિને તમે નુકસાન એ ન કરી શકો. ત્યારે માએ બરાબર ખીજ ચડાવી છે. ખીજ ચડાવે ત્યારે શું થાય, ખીજ ચડાવે ત્યારે શું થાય, દાંતની કચડાટી બોલવા માંડે. માએ દાંત કચકચાવ્યા છે અને કવિ એનો રૂપક બાંધે છે, માં તે દાંત કચકચાવ્યો મને કેવી લાગશ, કઈ કચ કચ દાંત કરત કચ કચડાડા કચ મચ 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 મહાસમર ધરા, હલચલ હલચલ હલક હલક મદબર ડગ પલક પલક હનભર અગરા, રકસક રીડ પડત પડમાં લગભગ ડગમગ પગ ગીરીવર, ગગડે ત્રૈતાપ હરણ કર ત્રિગુણ ત્રિશુરધર, રાજલ રૌરણ હાક પડે. એક પગ હિમાલયના ખોપરા માથે આવ્યો તો હિમાલયની માલિક ઉપાધિ થઈ પડે કે હું ધરતીમાં વયો જઈશ, તો બીજો પગ સૌરાષ્ટ્રના ગિરનારના ખોપરા માથે ગિરનારને માલિકો ફફડાટ થાય કે માં મચક મારશે અને મારું અસ્તિત્વ મટાવી દેશે, તો આ જોગ માયાએ આવી યુદ્ધ આદરી દીધું છે કે કચ કચ દાંત કરચ કચ કચડળ કચ મચ મચ મહાસમર ધરા, હલચલ હલક હલક મદ બર ડગ પલક પલક હનભટી અગરા, રક્તક રીડ પડત પડમાં લગભગ ડગમગ પગમગ ગિરિવર ગગડે, ત્રૈતાપ હરણ કર ત્રિગુણ ત્રિશુરધર, રાજલ રૌરણ હાક પડે. અને માં જ્યાં લડતી હતી અસુરના લશ્કર સામે અહીંયા વાજા કેવા વાગે છે, કવિ જુગતરામભાઈની કલમ આગળ હાલે ત્યાંથી કે રૌ રૌ રણ રણકત રણ સિંગા ધણણ ધમ ધમ ધ્રણ ધ્રુજે, ખમ ખમ કહત રહત ખળ દલ છલ કત અગમ નિગમ નકૌ સુજે, ચમ ચમક ચમક જગ દામન સમ તમ 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 હર ઘાટ ગળે, ત્રૈતાપ હરણ કર ત્રિગુણ ત્રિશુરધર, રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. અને ત્યાંથી કવિની કલમ આગળ વધે છે, પણ એનું વર્ણન કેવું છે, બાપ જીભના ગોટા વળી જાય, અત ઈત ઉત ભમત ભમત ભૂત ભબકત હુક ભૂક લાવ લાવ કરત લડે. હે ભૂતળાવ છે ને એ મેદાનની માલિકો ભમવા માંડી ગયા, કોઈના આંતરડા ઉપાડી જાય છે, કોઈની ખોપરી ઉપાડી જાય છે, કોઈના છાતી વિંધીને માલિકોથી હૃદય કાઢી, અને માણસ અત્યારે છોકરા જેમ રસગુલ્લા પીવે એમ હૃદયમાંથી આ રાક્ષસના લોહી ભૂતો પીવા માંડ્યા છે, પિશાચણી પણ ફરવા માંડી છે. હુક ભૂક લવ લવ કરત લડે, અત ઈત ઉત ભમત ભમત ભૂત ભબકત હુક ભૂક લવ લવ કરત લડે. આવું રણ મેદાનમાં થયું અને ત્યારે આ ક્રોધ સ્વરૂપ શાંત થતું નથી. જુગતરામભાઈની કલમ આગળ હાલે છે, શંકર ભગવાન કહે છે હે દેવી તમે હવે સૌમ્ય સ્વરૂપ ધારણ કરો, દેવતાથી આ સ્વરૂપ ખમાતું નથી બાપ, એમાં લડવાની ક્યાં વાત આવે, સામે જેના સામે જોવાય નહીં,
જેને સામે દ્રષ્ટિ માંડી ન શકાય એવી માનું ભયંકર રૂપ થયું છે. અને ત્યારે ભગવાન શંકરની વિનંતીથી, હુકમ નહીં હો ભાઈ, શંકર ભગવાનની વિનંતીથી માએ સૌમ્ય સ્વરૂપ લીધું અને માં અંબા થઈ, અંબા થઈને કવિની કલમ ત્યાં અંબા સ્વરૂપનું વર્ણન કરે છે કે એમાં હવે તું મને કેવી લાગે છે કે પદ ઠુમક ઠુમક ઠમ ઠમ ધરપા હુલ ઝણ 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 ગુગર ગતિ બન વિકટ વિકટ અસુરા પર ભયકર નિજજન ઉપર સુખદ અતિ સબ નમત નમત નર નાર ચરાચર જુગત રેણ કી છંદ વળે તૈ ત્રાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે આદિ અગમ અવતાર અસુરા કારણ કાળી રગત બીજ સંહાર દાસ પરે ઉજિયાળી પાર લહેન મહેશ નારદ શારદ શૈષ પણ નૈતિ નૈતિ કહવેદ કેમ કહી શકતે કવિવરણ ત્રાહિ ત્રાહિ દળ દૈત્યાકરણ પાહી પાહી મનોરંજની જુગત નમત કર જોરી કહે ભગવતી ભય ભંજની. પહેલો છપે મણિશંકર દાદાનો ગયો, આ છપે એના દીકરા જુગતરામભાઈનો ગયો, હવે ત્રીજો છપ્પો જુગતરામભાઈ દીકરા શિવધનભાઈનો આવે છે કે હે માં મહાકાળી, તું અસુરની સામે લડતી હતી ત્યારે મને કેવી લાગે છે કે હક બક હુંકળ યહર ધરણ પર ધક ધક છૂટી છૂટ પલક પલક સર તૂટી તવ પદ ધમક ધમકત બબક હબક પરબત ડરનમ લપક જપક લડ ખડત ચકર વક્ર દિગ્ગજ ફરનમ અથાહ ત્રાસ હા હા કરની અને ધરની રૂપ વિકરાળ તું કવિ શિવધન કાલી શરણ મેં ધર્ય પાન રગતાળ તું. હે માં બીજા તો તરસ લાગે ને ત્યારે પાણી ખોબે ખોબે પીવે અને તે તો રાક્ષસના આખા નાખા પેન્ડ ઊભા કરી છાતી ઉચીરી અને સીધું તે રગત એના મોઢે માંડી દીધું, રાક્ષસને ભાન કરાવી દીધી કે હું જન્મ દેનારી છું, પાલન પોષણ કરનારી છું, પણ દીકરો જો નાપાક થાય, દીકરો જો ખરાબ થાય, દીકરો જો જગતનું લોહી પીવે, સંસારમાં જે એને કરવા મોકલા છે ન કરે, બીજાને ત્રાસ આપે તો હું રણચંડી છું અને મને દીકરાને મારતા પણ કોઈ જાતની ધાક કે બીક લાગતી નથી. આ મહાકાળી ઉમાનો અવતાર અને એ જ ઉમા આપણને ભવાઈ આપે છે ભાઈ. બોલો રાજલ માત કી જય. હવે હવે જુગતરામ મણિશંકર નાના, રત્નલાલ મણિશંકર વ્યાસ મોટા, કાંતિલાલ વ્યાસ વચેટ, હવે મુંબઈ નાટક આર્ય નૈતિ નાટક કંપની એના શેઠ હતા કાળુભાઈ નકુભાઈ શાહ. એ કંપનીમાં કાંતિયદા અને મારા પિતાશ્રીએ વર્ષો સુધી કામ કર્યું બોમ્બેમાં, જે બોમ્બેની પ્રખ્યાત કંપની આર્ય નૈતિક કાળુભાઈ નકુભાઈ શાહની કંપની. અને મારા પિતાજી એકદમ નાની ઉંમરમાં, દસેક વર્ષની ઉંમરમાં આર્ય નૈતિક કંપનીમાં મારા કાંતિ અદા લઈને ગયા. એટલે ત્યાં આપણે ભવાઈ પરંપરામાં, નાટક પરંપરામાં એક રીત છે કે જેનું પહેલું પગલું સ્ટેજ માથે થવાનું હોય, પડ માથે થવાનું હોય, એને ગુરુ ધારણ કરવા પડે. એટલે મારા બાપુજીના ગુરુ એ સમયના પ્રખ્યાત મોહનલાલા, જેનું આખા મુંબઈમાં શું કલા જગતમાં આદરથી નામ લેવાય, મોહનલાલા એ મારા બાપુજીના ગુરુ, એને ચાંદલો કર્યો અને કહી દીધું, જો દીકરા તું મારું નામ લજવતો નહીં, કોઈને ચાંદલો ના કરે, અને એને ચાંદલો કર્યો. પછી આર્ય નૈતિકમાં એ યુવાન થયા બંને ભાઈ ત્યાં સુધી કામ કર્યું અને કાંતિ અદા સ્ત્રી પાત્ર કરતા, મારા બાપુજી પુરુષ પાત્ર કરતા અને સ્ત્રી પાત્ર પણ કરતા. પછી ઘરે આવ્યા, વતનમાં વિરપેડ આવ્યા, પછી બંને ભાઈએ મંડળની રચના કરી, મારા કાંતિ અદા નાયક અને એ કાંતિ અદા એટલા બધા ભવાઈના ઉચ્ચ કક્ષાના કલાકાર ભાઈ તુષારભાઈ કે જો ભાઈ મનોહરભાઈએ એક હપ્તામાં એની વાત કરી હતી, મોરબી સ્ટેટમાં કોઈ કાર્યક્રમ હતો અને કાંતિયદા અમારા સભામાં ત્યાં નૃત્ય કરવા આવ્યા હતા, મોરબી સ્ટેટની નર્તકીના ઘૂઘરા કાંતિયદાએ છોડાવી દીધા હતા.
આ વાત મનોહરભાઈએ કરી હતી એના એપિસોડમાં. મનોહરભાઈ કાશીરામભાઈ પૈજા ખાખરાળા બરોબર એને વાત કરી હતી. પછી એનો અવાજ એકદમ બુલંદ, ચોથી કાળીનો અવાજ, અને આમે મોરલાને બોલાવે આટલો મીઠો અવાજ એ સ્ત્રી પાત્ર કરતા. તદ ઉપરાંત એ તબલું ભજવતા, અને આપણું ભવાઈનું નહીં, મુંબઈ અને પદ્ધતિસરની તબલાની તાલીમ લીધેલી. એટલે આપણું જે શાસ્ત્રીય બંધારણીય બોલથી જે તબલું વાગે એ વગાડતા, એ આપણી જ્ઞાતિમાં પ્રથમ પહેલી જ વખત બંધારણીય તબલું અમારા કાંતિ અદા લાવ્યા. પછી જે જુગત દાદાએ જે કે ભવાઈમાં ક્યાં ક્યાં નાટક રચના કરી એના વિશે. હા, હવે આ થોડીક વાત પૂરી કરો એને પછી આગળ વધીએ. બરોબર, કાંતિ અદાનું જે આપણે છે એ જેને જોયા છે, કાંતિ અદાને જેને જોયા છે એ મેઇન પાત્ર ભજવતા સીતાજી રામ રાજ્યમાં દ્રૌપદી વસ્ત્રહરણમાં દ્રૌપદી હોય, ભીષ્મમાં ગંગાનું પાત્ર હોય, આ બધું મારી બહુ નાની ઉંમરમાં મેં જોયેલું, હું સાંભળેલી વાત નથી કરતો. બરાબર, પછી ભવાઈમાં એ શાસ્ત્રીય પદ્ધતિથી જે વગાડાતું બોલથી જે તબલું વગાડ્યા છે એ લાવ્યા, અને એના શિષ્ય આપણા ભવાઈના એક જે ધરખમ ઉસ્તાદ કલાકાર જેને આજે પણ આપણે યાદ કરી અને માનથી નામ લઈએ, સુંદરજીભાઈ લાલપર વિસ્યા. સુંદરજીભાઈ એ સમયમાં અમારા મંડળમાં કોટવાડું કરતા. શું ભાઈ? કોટવાડ મંડળનું, એટલે જે કામ આપણે જમવા જવાનું યજમાનમાં નોતરા દેવાના હોય, પડપારીનું કામ કરવાનું, એ કામ કરતા. અને થોડું ઘણું થોડું આવડતું, પણ કાંતિ અદાએ હીરાને પારખી લીધો. પછી કાંતિ અદા અમારા એને સુંદરજીભાઈને તબલું શીખવાડવા માંડ્યા બોલથી પદ્ધતિસર. અને સુંદરજીભાઈએ ભાઈ એવું કાઠું કાઢ્યું કે એ વખતે સુંદરજીભાઈની સામે બેસાડી શકીએ આવો ઉસ્તાદ આપણી પાસે નહોતો. આપણા સમાજમાં એ સમજમાં ત્યારે હતા નહીં. તો કાંતિ અદાના શિષ્ય સુંદરજીભાઈ ઈશ્વરજાય લાલપરવાળા, ખૂબ નામ ઉજળું કર્યું એને, કોટવાડમાંથી ક્યાં પહોંચી ગયા. પછી એમને કાંતિ અદાને પક્ષઘાતનો હુમલો આવ્યો એટલે એને ન છૂટકે ભવાઈ છોડી દેવી પડી. ત્યાર પછી નાયકાઈ આવી મારા બાપુજીની, ત્યારે એની ઉંમર હશે કદાચ 30-32 વર્ષની. બરાબર, પણ કવિજીવ, લખવાનું ચાલુ. એમનું જે આ પહેલું પુસ્તક જુગત જર્ની બહાર પડ્યું એ લગભગ 1953 પડ્યું, જ્યારે રૂપિયા આના અને પાઈ એવું ચાલતું. એ બુક જ્યાં હોય કદાચ કોઈની પાસે તો વાંચે, એમાં કિંમત લખી છે 1 રૂપિયો 4 આના. હા બરાબર, આજે તો અપ્રાપ્ય છે. પછી એમનું શિક્ષણ ગામનું જ, ગામની જે પ્રાથમિક શાળા હતી એમાં શિક્ષણ લીધું, અને કાવ્ય રચવાની શરૂઆત નાનપણથી થઈ ગઈ. પછી એને પહેલું નાટક લખ્યું રામ વનવાસ, યાને લંકા વિજય. અને એ રામ વનવાસ નાટક એવું મજાનું સરસ લખાણું, એ કદાચ 35 વર્ષની ઉંમરે લખાયેલું છે, 1955 આજુબાજુ. એ નાટક અમારે ભજવાનું હતું પણ અમારા ભાગ્યમાં એ નહોતું એટલે ભજવી શક્યા નહીં. હવે કેમ ન ભજવી શક્યા એ કારણોમાં આપણે જવા માગતા નથી. ત્યાર પછી બીજું નાટક આવ્યું બિલ્વ મંગળ અને ભક્ત સુરદાસ, કે જે એવું સરસ. અને આ દરેક જે ભાઈ નાટકો હતા એમાં મુખ્ય પાત્ર તેમનું જ હોય, અને કલાકાર કેવા ભાઈ, ન ભૂતો ભવિષ્યતિ. હજી તમારે ખાતરી કરવી હોય તો તમારા હરિકાકાને તમે પૂછજો કે જુગત કાકા કેમ તે વાત કરશે, કારણ કે તે જ નાની પેઢીના છે, એને કોઈ જોયું નથી. એ વાત કરીએ ત્યારે તમને ખબર પડે. બરાબર છે, આમ એ ભાઈ પળમાં એન્ટ્રી થાય એની એટલે સાયલન્સ થઈ જાય. કોઈ દી કોઈ દિવસ આપણે વિનંતી ન કરવી પડે કે તમે સાંભળો, શાંતિ જાળવો, બહુ સારું છે, એવું કંઈ નહીં. એ પછી બીજું બિલ્વ મંગળ, ત્રીજું સામાજિક નાટક ગરીબની ધા અને છાના દુશ્મન. સમાજના રૂપિયાવાળા માણસો ગરીબ માણસનું કેટલું શોષણ કરે છે,
ગરીબની દીકરી ઉપર કેવી કૂડી નજર કરે છે, એને માટે કેવા કારસા કરે છે એ ગરીબની ધાણે છાણા દુશ્મન. અને એનું કોમિક પણ એનાથી સવાયું રગડાનું. જો કોઈ જોયું હોય કદાચ તો એને ખબર હોય. અને આ ગરીબની જે નાટક લખાણું ને એમાં થોડુંક ભાઈ વાદ વિવાદ થયા પછી લખાણું છે. આ ઘરની વાત તમને હું કરું છું. જ્યારે આ મંડળ બનાવ્યું ને એના સભ્યોની હું તમને યાદી દઉં કે એની અંદર સભ્યો કોણ હતા. મોટા દહીસરા ભવાની શંકરભાઈ, એનાથી નાના ભાઈ મોહનભાઈ, એનાથી નાના રતિલાલભાઈ, એનાથી નાના કરુણા શંકરભાઈ. ત્યાર પછી મોટા ભેલા હિરજી દાદા, હજનડી લાભશંકરભાઈ અને ભોરુભાઈ ખાખરાળા, કાનજી પ્રભાશંકર વ્યાસ, મણિશંકર પ્રભાશંકર વ્યાસ, કાશીરામ પ્રભાશંકર વ્યાસ અને બાબુલાલ કાનજીભાઈ વ્યાસ, દેરાળા બાબુલાલ પાનાચંદભાઈ વ્યાસ, રવાપર નદી નારણભાઈ લક્ષ્મીચંદ વ્યાસ, નારણભાઈની દીકરા મૂળજીભાઈ મૂળજી બાપા વ્યાસ, લાલપર સુંદરજીભાઈ, આ બધાની યાદી અમારી પાસે છે. શરૂઆતની ત્યારની આ વાત છે, લગભગ ઘણા વર્ષ પહેલાંની. આ મંડળો અને ખાખરાળા મંડળ અને અમારું મંડળ, ખાખરાળાના સભ્યો એ ભાઈ પરિવાર જેમ રહેતા, વધુમાં વધુ વર્ષો જો કોઈ મંડળમાં ફેર્યા હોય અમારામાં તો ખાખરાળા સમાજ ભાઈ. ખાખરાળા અમારા મિત્રોય ન કહેવાય, અમારો કુટુંબ પરિવાર. કાશીરામ દાદા કનુભાઈજીનો સ્વભાવ સે આકરો હતો, અમને અનુભવ છે. પણ આ દિલ ખોલીને મારે વાત કરવી પડશે કે મારા બાપુજી જે કોઈ વાત કરે એમાં કનુભાઈજી કોઈ દી સામો સવાલ નથી કર્યો ભાઈ. એક જ વાત કરે કે કવિ કે બરોબર. અને કોઈ દિવસ કાંઈ પણ એમ માનો, ઘરમાં જ્યાં આપણે પાંચ વ્યક્તિ રહેતા હોય અને વિચાર ભેદ થતો હોય આમ છે ને તેમ છે ને, તો આખું મંડળ આપણે લઈને જતા હોય તો એમાં વિચાર ભેદ તો થાય જ, પણ એમાં કે કવિ જે કે બરોબર છે એમાં કોઈ ફેરફાર ન થાય, એમાં લીટૂટ ન થાય, સામી દલીલ કોઈ પણ કરે નહીં અને અન્યાય ક્યાંય ન થાય, એકદમ સિદ્ધાંતવાદી જીવન હતું. પછી એનું નાટક આવ્યું જય જડેશ્વર ને રાવણજામ, ત્યાર પછી સત્યવાન અને સાવિત્રી, ત્યાર કરારનામું, રાંકનું રતન અને પોરખાવાળા, ત્યાર પછી રા નવગણ એમને લખ્યો છે, કુંતા પુત્ર કરણ લખ્યો છે, જેસલ તોરલ લખ્યો છે. હવે બીજા બે પાંચ નાટકો છે એની યાદી મારી પાસે નથી, કુલ 15 નાટકો લખ્યા છે એમના. પણ એમાંથી જે આ નાટકો છે પાંચ જેવા, જે રામ વનવાસ હજી પણ ભજવાય છે, આ નાટક લખાણું એને 70 થઈ ગયા છે. આ તો આપણી પાસે નોંધ નથી નખી, નહીંતર આ જે ત્રણ નાટકો છે ને ભાઈ, રામ વનવાસ, બિલ્વ મંગળ ને ગરીબ નિધા, ગિનિસ બુકમાં નામ લખે. હજારો અમે, અમારે એક મંડળે નહીં, આ નાટકો છે તમામ મંડળ ભજવતા. અને અમે કોઈ દિવસ એવું કીધું નથી મારા બાપુએ કે મારું નાટક છે તમારે મારી રજા લેવી જોઈએ, કારણ કે હક તો અમારા જ હતા ને, નાટકના સર્વ હક અમારી પાસે હતા, કોઈથી એક પાત્ર ન ભજવી શકાય. અને આ રામ વનવાસ જે નાટક વયું ગયું બરાબર, છતાં મારા પિતાજીએ કોઈ જ કહ્યું નથી કે ભાઈ તમે કેમ ના, મારી એની પ્રક્રિયા જે થઈ એ વાત મારે નથી કરવી. કે હું છે ને કવિ છું, મારું હૃદય રુજુ છે. આ નાટક ભજવી અને તમારી પાસે જે 5-25 કલાકારો છે એ 2 કમાઈને તમારા બાળકોના તમે પેટ ભરશો ને, એ નાટક એની હજારો નાઇટ થઈ. કારણ કે સંસ્કારી પ્રજા, સંસ્કારી કલાકારો, સંસ્કારી ભજવવાનું, સ્ટેટને વફાદાર રહી અને કામ કરવાનું. ત્યાર પછી આવે બિલ્વ મંગલ, યાને ભક્ત સુરદાસ. એ નાટકમાં બિલ્વ મંગળ મારા બાપુજી હોય અને ચિંતામણી અમારા કાંતિ દાદા હોય. જયંતિભાઈની ઉંમર ત્યારે નાની બરાબર, પણ આ શિયાળાની પોષ મહિનાની ઠંડી હોય, બિલ્વ મંગળ ચિંતામણી ગણિકાને મળવા માટે નદી પાર કરીને જાય છે. એનો જે હવેલી હોય છે એ નદી પાર છે, એ તરીને જાય છે લુગડા ભીના. તો પોષ મહિનામાં કવિશ્રી જુગતરામભાઈ બિલ્વ મંગળના પાત્રમાં ઠંડુ પાણી શરીર માથે રેડે, કપડાં ભીના કરી અને સ્ટેજ માથે જાય એવી ઠંડીમાં પાત્રને ન્યાય આપવા માટે.
એક દિવસની ચાલે ત્યાં સુધી. અદ્ભુત અદ્ભુત દાદા અદ્ભુત, કેટલો ને આપ પાત્રણા બરાબર. એ બિલ્વ મંગળ ભજવાનું, પછી આ ગરીબની છાણ ધાને છાણા દુશ્મન, એમાં અમારા ભવાની શંકર દાદા મોટા દહીસરા આ બેને મીઠી વડછડ થઈ. તો બેઠા હોય ડાયરો બધો, એ વિદ્વાન કાશીરામ દાદા વિદ્વાન, અમારા બાપુજી પણ વિદ્વાન, આ બધા વક્તા બોલી શકે એવા, કે કવિ તું ભલે આ બધાય પાઠ સારા કરીશ, તારા જેવો પાઠ અમારા કોઈથી ન થાય, અમારે હાથ નાખી જ ન કીએ અમે, પણ તારો સ્વભાવ અને તારા પાત્રો તું ભજવશ, તારાથી કોમિક ના થઈ શકે, એ તારા સ્વભાવની વિરુદ્ધની વાત છે. કારણ બહુ સિદ્ધાંતવાદી અને બહુ કડક સ્વભાવ હતો, અતિ કડક હતો, કડક નહીં અતિ કડક. મંડળમાં હોય અમે, બરાબર છે, મંડળના જે નિયમો હોય, દાખલા તરીકે ઉઘાડા માથે ફરાય નહીં, ફરજિયાત માથે ટોપી, એ અંતરા નહીં બાંધવાના, ટોપી જવું હોય ઉતરી તો બે જણાએ જવાનું, જમવા બે જણા સાથે જવાનું, મંદિર મૂકી અને કોઈ એક વ્યક્તિ ક્યાંય સુવા નહીં જવાનું, ત્યાં જ રહેવાનું. આવા બધા નિયમો હતા, કડક નિયમો હતા. તો તારાથી કોમિક ન થઈ શકે. અને તણો ખાતો ને કે ભાઈ, મોટા ભાઈ મોટા હતા અમારા બાપુજીથી, એટલે મોટા ભાઈ કહેતા એના, તમે સાંભળો, હું એક નાટક લખું છું અને એ નાટકમાં તમારે જેટલાય મહેનત કરવી હોય એટલી કરજો, કવિ કોમિક પાત્ર કરશે ને એ પાત્ર માથે આખો ખેલ હાલશે. પછી આ એને લખો ગરીબની ધાન છાણા દુશ્મન, એમાં રગડાનું કોમિક લખો. જો એમાં જે પાત્રો છે ને બહાર વટ્યો જયસિંહ આવે, એ બચુભાઈ માટે લખ્યું. પછી એમાં ચંપક અને ચંબેલી આવે, એ રવા પર નારણદા માટે લખ્યું. ચંબેલીનું પાત્ર રતિભાઈ મોટા દેસરાવાળા માટે લખ્યું. પછી મધુકાંત, મધુકાંત જે બાપભાઈ પાત્ર ઘણા વર્ષ કર્યું, એ પાત્ર મારા કાંતિ દાદા સ્ત્રી પાત્ર કરતા પણ એ પાત્ર કવિ કે મારામાં પુરુષ પાત્ર ભજવવો છે, તો મધુકાંત એના માટે લખ્યો, કાંતિ દાદા માટે, રગડો એમના માટે લખ્યો. અને ભાઈ એ નાટક તૈયાર કર્યું અને જે એન્ટ્રી થઈ અત્યાર સુધી રગડાનું જે કોમિક છે એની લીટી કોઈ નથી ટપી શક્યા. પછી મારા બાપુજી બીમાર એક બે વખત એટેક આવી ગયા. હવે મારી વાત ઉપર આવું, ત્યારે મારી ઉંમર 20-21 વર્ષ જીવનની, હું પણ એ સમયમાં મુખ્ય પાત્ર ભજવતો થઈ ગયેલો. પછી એમના જે પાત્રો ભજવાતા એ બધા મારી પાસે આવી ગયા. બાપુએ ખૂબ સારો રગડો કર્યો અને એના પછી મને જેને જોયો છે રગડો, એટલે એનાથી હું એક લીટી ઓછો નથી રહ્યો, એક લીટી આગળ ગયો છું એમાં આ નાટક લખાણું, બરાબર. પછી સત્યવાન સાવિત્રી, એ નાટકમાં હું સત્યવાન હોઉં, સાવિત્રી જંતીભાઈ હોય, વિલનમાં એ બાપભાઈ એટલે તમારા દાદા બાબુલાલ કાનજી પૈજા ખાખરાળા, એ સાલ્વનું પાત્ર વિલનનું ભજવતા, એમાં મારા બાપુજી યમરાજ અને નારદ ભજવતા, બરાબર છે. અને સત્યવાન સાવિત્રી ધાર્મિક નાટક ખૂબ જ ચાલે, એમાં એક શું હતું કે મારા બાપુજીનું કોઈ પણ પાત્ર હોય એમાં એક કલાક સામાજિક ભાઈ સંસ્થા કેવી હોવી જોઈએ, આપણો ધર્મ કેવો હોય, વ્યાસ અને કણબી એનો સંબંધ શું છે, એ શું કહેવા અને કરવા માગે છે, એ બધું હોય. આ સંબંધ આપણો આજકાલનો નથી, આ સંબંધ વર્ષો થયા સમાયેલો છે આપણો અને એનો, બરાબર. એનું એક કાવ્ય મારી પાસે જો નીકળે તો હું તમને આપીશ. એટલે પછી એક વખત બાપુજી બીમાર પડ્યા, એટલે નારદ તો બીજા કોઈ ભજાવી દીધો, હવે યમરાજ કોણ બને. પછી બાબુને કીધું કે બાબુ હવે યમરાજ તારે થવાનું છે. અને પછી બાપભાઈએ યમરાજના પાત્રની શરૂઆત કરી અને બાપભાઈ ખૂબ સારું યમરાજ ભજવતા. આમ થતાં જો મારા તારણ મુજબ
ભવાઈમાં અસ્થાયત દાદરના નાટકો ભાઈ વેશો ભજવાય છે. એટલા વર્ષના ગાળા થઈ ગાળો ગયા પછી ભવાઈમાં ચાલુ જમાનાને અનુરૂપ થઈને જો કોઈ નાટકો લેખા હોય વ્યાસ જ્ઞાતિ માટે તો પ્રથમ નામ આવે છે કવિશ્રી જુગતરામ મણિશંકર વ્યાસ. કે સમાજને શું જોઈએ છે? ભક્તિનું જોઈએ છે, સંસ્કાર સુધરે એવું જોઈએ છે. અને આ આપણે ખાલી આપણા પેટ માટે કરીએ છીએ એમ જ નહીં, પણ લોકોને એમ પણ થાય કે ખરેખર ભવાય છે સમાજ સુધારક છે. અને આ નાટકો એમ લખાવા માંડ્યા અને એ લખાતા લખાતા ક્યાં સુધી પહોંચ્યું ભાઈ એને આજીવન? અને બીજું, એ જે નાટકો લખતા એ નાટક માં જે ગીતો આવે, ગીતોની રચના પણ એની, નહીંતર નાટક લેખક શું જે કંપનીમાં નાટક લખાતા હોય ને એ માત્ર કવિ નાટક જ લખે, પછી ગીતના લેખક બીજા હોય. નાટકના જે લેખક હોય ગીત ના લખે. મોટી કંપની જે આર્ય નૈતિકની એ બધી જે કંપની હતી દેશી નાટક સમાજની, એમાં 150 માણસનો સ્ટાફ હોય અને બધાને અલગ અલગ કામ હોય, એમાં જે નાટક લખતા હોય માત્ર નાટકો જ લખે, નાટકની અંદર આવતા ગીત એ ન લખે. પછી નાટકની પ્લે એ ગીત લેખકોને આપે કે આ જગ્યાએ અમારે નાટક ગીત જોઈએ છે, આ ભાવનું ગીત તમે રચો, આ રસનું ગીત તમે રચો, એટલે એ લખી દઈએ. પછી એનું સંગીત બાંધનારા એ સંગીતજ્ઞો પણ બીજા હોય, જે નાટકનું ગીત લખી દઈએ એના પાસે સંગીતના રાગ સાથે કોઈ આધાર કોઈ લેવા દેવા નહીં. ત્યારે ભાઈ અમારા પિતાશ્રી જુગતરામભાઈ નાટક લખે, નાટકના ગીતો લખે અને કાયદેસરના સંગીતના નાટકની તરજ પણ એ જ બાંધે, એમાં બીજા કોઈનું કાંઈ નહીં. પછી નાટકનું દિગ્દર્શન પણ એ કરે, કયા પાત્રને કેવી રીતે અભિનય કરવો, કેવા રીતે સ્ટેજમાં જવું, આ સ્થિતિમાંથી બાબુભાઈ પસાર થયા છે. જ્યારે તમારો પરિવાર અમારા મંડળમાં રાજાશાહીમાં હતો ત્યારે બાબુભાઈ પહેલાં વહેલા મંડળમાં દાખલ થયા 10-12 વર્ષની ઉંમરે. તો પછી હવે કે ચાંદલો કેની પાસે કરાવશું, એ તો કરાવવો પડે, બરોબર છે? એટલે કનુભાઈજીએ કીધું કે કવિ તમે ચાંદલો કરો બાબુને. એટલે મારા બાપુજીએ બાબુભાઈને ચાંદલો કર્યો અને ભવાઈના ગુરુ એ થયા. પછી એને કેમ બનવું, કેમ પળમાં જવું, કઈ રીતે અભિનય કરવો, શું કરવું, આ બધી જવાબદારી ગુરુની આવે શીખવાડવાની, બરોબર છે? અને આ વાત બાબુભાઈએ આકાશવાણી રાજકોટ ઉપર જેનું ઇન્ટરવ્યુ મુલાકાત હતી એમાં એને કરી છે. ગુરુ મિલા તો સબ મિલા, નો મિલા કોઈ સુરાવો સંપત્તિ વો તો પાપી કે ઘર મે ભી હોય. અને ગુરુજીના શિષ્ય પણ ઉત્તમ મળી ગયા ભાઈ, એને પણ કદ અને કાઠી પ્રમાણે સમાજમાંથી બહુ મોટો પ્રભાવ પડ્યો છે. બાબભાઈ સાથે મેં સાલો સુધી કામ કર્યું છે ભાઈ, એ અમારા પ્રેરણા હતા, પ્રેરણાદાતા હતા કે સ્ટેજને વફાદાર કેમ રહેવું, તમારે શું કરવું, એ જોઈ જોઈને અમે બધું શીખ્યા છીએ. અને સમાજમાં ખાલી નાટક ભજવી અને નીકળી જવું એવું નહીં, મારા બાપુજી જે ગામમાં રમત હોય એક કલાક સમાજના સંસ્કારો વિશે બોલતા કે ભાઈ જુગતભાઈ, અને માગણી થતી કે સમાજમાં કેવી રીતે રહેવું, કેવી રીતે શું કરવું, આવું બધું એમાં થતું. અને આપણા અને યજમાન એટલે પટેલના સંબંધો શું છે એવું બધું કહેવામાં આવતું. અને એ વખતે સમય પણ ઘણો સારો ભાઈ, માપ વગરનો સમય સારો. અને આ આપણા નાતા આજકાલના નથી, અસાયત નાયકનું, અસાયત વ્યાસનું એક જૂનું કાવ્ય મારી પાસે છે, એમાં આપણો અને પાટીદાર સમાજનો આપણા કણમી યજમાનોનો સંબંધ શું છે એ છપાઈ હું તમને આપું છું. આ દસ્તાવેજ છે, આ છપાઈ શું કહે છે, આપણો અને પટેલ સમાજનો કણમી યજમાનનો સંબંધ શું છે. જો કે સંવત 1300 માહી દેવી બહુચર વર દીધો, આ મહત્વનું છે એટલે બબે વખત બોલું છું. સંવત 1300 માહી દેવી બહુચર વર દીધો, ભવવહી સંગ્રહ ગ્રંથ કોળે રચના કર લીધો, ઠાકર આસારામ ગોર કણબી જન કેરા, ઠાકર આસારામ
ગોર કણબી જનકેરા વિવિધ જાતિના વેશ ભજવવા રેચા ભલેરા એના વેશ રેચા બધા આશ્રિત દેવી કૂળ કણબીના આપણે કેના આશ્રિત છીએ કૂળ કણબી દેવીના એટલે ઉમૈયાજીના આશ્રિત દેવી કૂળ કણબીના જુગતે અસાયિત એ જાણીએ જગદંબા સહાય શુભ જેહને વિગતે વાત વખાણીએ આ સાહેબ દાદાનો છપે છે આને તામ્રપત્ર કયો તોય ભલે આને દસ્તાવેજ કયો તોય ભલે કે આ બધું જે છે એ એટલા માટે થઈને અમે થયું બાકી હવે ભવાઈમાં આપણા સંબંધો અને પાટીદારના સંબંધો વિશે બધા કલાકારોએ વાત કરી છે એટલે હું પુનરુક્ત કરવા માગતો નથી હવે આવે મારી વાત દોસ્તો ખરેખર મજા આવી અદ્ભુત સાહિત્યને કેટલું બધું જાણવા મળ્યું મેં જે અદા કાંઈ બોલે છે અમુક મહત્ત્વના પોઈન્ટમાં મેં લખી લીધા છે અને શિવધન દાદાને કહું તો આમાં ઘણા બધા માત્ર ગુજરાતની બહારથી અને એક ભાઈ દુબઈથી પણ જોવે છે બરાબર ઘણા બધા દર્શક મિત્રો આમાં જોવે છે સારી સારી કોમેન્ટ છે પણ આ દર્શક મિત્રો જેટલા જોડાયેલા છે એ શિવધન દાદા વતી અસાયદ વ્યાસ પરિવાર વતી આપ સૌનું સોશિયલ મીડિયાના માધ્યમથી દિલથી સ્વાગત કરું છું અને ભવાઈનું સંભારણા નાનો ટોપિકથી આપણે વાર્તાલાપ છે અને શિવધન દાદા ઘણી બધી એ સમયની જે વાતો છે અને ગૂઢ સાહિત્ય એક સાહિત્ય કવિતે ઘણું બધું જાણવા મળે છે આ તકે ખરેખર ભવાઈને રખોપા તરીકે અને જે બધા જે શ્રોતાગણો છે આ તકે બધાનો ખૂબ આભાર માનું છું અને દર્શક મિત્રોને જણાવું આમાં ઘણી બધી કોમેન્ટો ખૂબ સારી સારી આવે છે આમાં વાંચું છું ખરેખર દિલ ગદગદ થાય છે જ્યારે શિવધન દાદાનો વાર્તાલાપ પતે અને છેલ્લે 10 મિનિટની વાર હોય એમાંથી સારા સારા જો કોઈને કોમેન્ટ કરી હોય શિવધન દાદા અગર કોઈને કાંઈ પ્રશ્ન હોય ભવાઈ અંગે તો કોમેન્ટ કરશો જેથી શિવધન દાદા અગર આપણે જાણીશું પણ એ ક્યારે જ્યારે 10 મિનિટ છેલ્લી હોય ત્યારે તો શિવધન દાદા પછીનો મારો પ્રશ્ન છે ભવાઈ સભરાણા આગે આ ભવાઈમાં સાહિત્યની વાત કરી જુગત દાદા વિશે વાત કરી એ સમયના ગાળાની વાત કરી સંગીતના નીતિ નિયમો તાલબદ્ધ ઘણી બધી વાત કરી હવે એક વાત એવી જાણવી છે કે ભવાઈ સમાજને શું અસર કરી એના કેટલાક ઉદાહરણ આપો દાખલાઓ જો ભાઈ તુષારભાઈ આ લોક ભવાઈ છે ને પહેલી વાત તો એ કે એનું અવતરણ એક ઋષિના હસ્ત દ્વારા થયું છે હસ્તાયત ઋષિના ભવાઈનો જન્મ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલા હસ્તાયત ઠાકર એમના દ્વારા થયો છે તો એ સમાનનો પ્રકાંડ વિદ્વાન હા વિદ્વાન નહીં પ્રકાંડ વિદ્વાન પછી પ્રકાંડ સાહિત્યકાર કથાકાર અને મહાન સંગીતજ્ઞ કે જેના પ્રોગ્રામો સાંભળવા માટે થઈને એ સમયમાં રાજા બાદશાહો અસાયતને એની કચેરીમાં બોલાવતા કે અસાયત અને એ આ મોજીલો કવિ એ કે એ ટાઈમે નહીં અસાયત સમય એને આપે કે આ સમયે હું તમારી કચેરીમાં આવીશ આટલું એનું માન જળવાતું એવા અસાયત અને બીજું જો આવી રુજુ વ્યક્તિ હોય આવી લાગણીવાળી વ્યક્તિ હોય આવી ભાવનાશીલ વ્યક્તિવાળી હોય કે ભાઈ પાટીદારનો હું ગોર છું ને એના હિસાબે અમારા સમગ્ર સમાજનું ભરપોષણ થાય છે પેટ પરિવાર નભે છે તો આ ગંગા દીકરી અત્યારે મુશ્કેલીમાં આવી ગઈ છે તો મારે મારી ફરજ બજાવવી જોઈએ ફરજ સમજે છે ઘણા જ્યાં બજાવવાનો સમય આવે છે ને ત્યારે છે ને પગરખા લીધા વિના એ લોકો ભાગી જાય છે અસાયતે જીવનું જોખમ ઊભું કરી અને દીકરી ગંગાને પોતાની દીકરી કહી અને આ સુબા પાસે કીધું કે આમ છે આ ટૂંકું કરવા આવડી ગયું છે એટલે હું લાંબુ નથી કહેતો બરાબર છે અને ત્યાં આ બધું થયું અને ગંગા હેમખેમ નીકળી ગયા પણ એ સમયનો
ભાઈ જે કાંઈ રિવાજ હોય, ધર્મ ભીરુતા હોય, એ સમયના જે કાંઈ લોકોના રિવાજ હોય એના હિસાબે થઈ અને આ ખબર પડી પરોપકારનું કામ કર્યું હોવા છતાં અસાયતને જ્ઞાતિ બહાર મૂકી દીધા ભૂદેવોએ કે આપણાથી વૈશ્યનું તૈયાર જમાતું નથી અને તમે જઈમાં છો, ભલે પરોપકારને ખાતર જઈમાં છો, આમાં કોઈ જ અસાયત વ્યાસનો સ્વાર્થ હતો નહીં, નિર્વિવાદ વાત છે. સમાજને સ્વીકારવું પડે જ કે આમાં માત્ર ને માત્ર અસાયત ભાણા પટેલના ગોર હતા એટલું જ, બાકી બીજો કોઈ સ્વાર્થ નહીં. પણ આ ભૂદેવે એની ફરજ સમજી અને મારે, કારણ કે એ સમયમાં દીકરીનું જે સીલ છે ને ભાઈ, એ રૂપિયામાં ન અંકાતું, એ જીવની સાથે અંકાતું. કદાચ કોઈનું સીલ કોઈ દીકરીની વયું ગયું હોય તો એ દીકરી કાં કૂવે પાણા ભરીને પડી જતી, કાં ટૂપો ખાઈ લેતી અને કાં આત્મહત્યા કરી લેતી. સીલ લૂંટાઈ ગયા પછી કોઈ દીકરી સમાજમાં મોઢું ના બતાવતી, એટલી સીલની કિંમત હતી. અને આ ગંગા દીકરીનું સીલ ના લૂંટાય એટલા માટે થઈને અસાયત ઋષિએ કે ભલે બહુ બહુ તો હું વટલી જઈશ, પણ મારી દીકરીનો હું પ્રાણ તો બચાવી દઉં છું ને. મને વર્ષો પછી, હજાર વર્ષ પછી પેઢી યાદ કરશે તો કહેશે ને કે દીકરીને બચાવવા માટે થઈ અને આને આખા કુટુંબનો ભોગ આપી દીધો. આ મારા મોઢાની વાત નથી, સરકારના ગેઝેટમાં આ વાત પડી છે ભાઈ. કોઈને ખાતરી કરવી હોય તો કરી લઈએ, અમારી મોઢાના થૂક નથી ઉડાડતા અમે. અને ત્યારે માં ભગવતી ઉમાને પ્રાર્થના કરી કે હવે અમારે શું કરવું. એને લાંઘણ કરી, ઉપવાસ કર્યા, માં પસંદ થઈ બરાબર. અને દ્વાર ઉઘડા તો એમાંથી પહેલાં ભૂંગળ, ચૂંદડી, ચાંદલો અને ઘૂઘરા આ ઉમિયા દીધા. પછી કીધું કે આનું પણ મારે શું કરવાનું, કે તું સ્ત્રી પાત્ર કર, નાટક ભવાઈ વેશ ભજવ અને ગામો ગામ, અત્યારે જે અંધારું જ છે બધે, એ સમાજને જાગૃત કર. કે જે બાપ દીકરીને જીવના જેમ ઉછેરે એ જ બાપ દીકરીના પૈસા લઈ, દીકરીનું હિત ન જોવે, સામે પરિવાર ન જોવે, છોકરો છે એ ના જોવે અને એ દીકરીને પૈસા લઈને એ પરણાવી દે, આવો યુગ હતો. તો એ દીકરીઓને બચાવ. પછી પૈસા ખાતર 5 વર્ષનો દીકરો હોય એનો બાપ બહુ સુખી સંપન્ન હોય, કે 8 થી 10 વર્ષનો દીકરો એનો બાપ બહુ સુખી સંપન્ન હોય, તે 17 વર્ષની દીકરીને પૈસા આપીને પોતાની ઘરે વવારું તરીકે ખરીદીને લઈ આવે, જેને કજોડાનો વેશ કહીએ છીએ, કે દીકરીના જીવનનું કાંઈ જોવામાં ન આવે કે આ દીકરી સાસરે જશે તો આનું શું જિંદગી હશે આ દીકરીની, 10 વર્ષના દીકરાની સાથે 17 વર્ષ દીકરી પરણાવી દો, એટલે કજોડાનો વેશ આવ્યો. પણ વેશ ક્યારે આવ્યા, ભવાઈ ઉમૈયાએ દીધી, પણ ભવા વેશો આપણને માં બહુચરાજીએ દીધા છે ભાઈ. તો કે માં લખું ક્યાં હું, કે બહુચરાજીના મંદિરે જા, તું તને રસ્તો એ દેખાડશે. એટલે અસાઈ ઠાકરમાં બહુચરાજી જઈને પ્રાર્થના કરે છે કે માં તું મને સુમતિ આપ, તું મને સરસ્વતી થઈને આવ, તું કે હું લખું. આ હું જે વચમાં કાવ્ય બોલ્યો ને કણબીનું, હં, એમાં સ્પષ્ટ ઉલ્લેખ અસાઈ દાતાએ કર્યો છે. ભવ વહી સંગ્રહ ગ્રંથ કોડે રચના કર લીધો. પોતાએ માં બહુચરાજીને કીધું કે માં તું દયા કર, એને દયા કરી વેશો લખ્યા અને એ વેશ લખી અને જેમ ઊભા છે અસાયતજી, જેમ મહાત્મા ઈશ્વરદાસજીનું હરિરસ દ્વારકાવાળાએ હાથો હાથ લીધો, એમ અસાયતના હાથમાંથી માં બહુચરાજીએ ભવ વહી ગ્રંથ લીધો. કે જા દીકરા, આને હું અમર તત્વ આપું છું અને જેમ જેમ કળજુગ આવશે જામશે એમ ભવાય સવાય થશે. કે માં એ તો બધું બરાબર, પણ હજી મને એક પ્રશ્ન સતાવે છે. મેં જોયું છે કે આ જમાનામાં માણસો મૂછો નથી મૂંડાવતા, આ જમાનામાં માણસ મૂછ નથી મૂંડાવતો, એને એક અપશુકન ગણે છે, એને એક ના મર્દી ગણે છે, ના મર્દાઈ ગણે છે. તો એવા સમયે હું મારા દીકરાને, તમે કહો છો વેશમાં તો સ્ત્રી પાત્ર દીકરાએ ભજવવાનું બરાબર છે, એ કેમ કરીને આ બધું મારે કરવું, દીકરાઓ ના પાડશે તો મારા, એના પહેલાં કોઈ ઉલ્લેખ મળતો નથી નાટકમાં તો સ્ત્રીઓ પાત્ર સ્ત્રી શ્રીષ્ઠ ભજવતા, પણ આ તો પુરુષને સ્ત્રી બનવાનું, આ કેમ કરીને હાલો કદાચ મનાવી દઉં, પણ એમાં સ્ત્રીઓના લક્ષણ આવી જશે તો
એ પળમાં જે સ્ત્રીનું પાત્ર ભજાવે પછી દિવસનું એમ રમવા મનશે, આની હાલ ફરી જાય, એનો લહેકો ફરી જાય, એની બોલવાની લઢણ ફરી જાય, તો હું શું કરીશ? માં મારી પ્રજા છે ને નિર્માલ્ય થશે. આનું કાંઈ માં બહુ ચરાએ વરદાન દેજો કે હશે, હું તને વરદાન દઉં છું. સમાજના 18 વર્ણમાં નપુંસક પેદા થશે, પણ મારા વરદાનથી તમારામાં કોઈ પણ નપુંસક નહીં થાય. અને 700 વર્ષનો ઇતિહાસ છે. તમે ગમે તે મઠમાં જોઈ આવો તો મઠમાં વ્યાસનો છોકરો કોઈ દિવસ માં બહુચરાએ દાખલ થવા દીધો નથી. બોલો સાહેબ દાદા કે જય ઉમિયાજી ને તાત અસાઈત સમરે. ખરેખર ચેતન દાદા અદ્ભુત જય. અને ત્યાર પછી આ ઋષિજીના 13 આ જીભનો જન્મ થયો છે. તો એ અશુભ કઈ રીતે હોઈ શકે, એ ખરાબ કઈ રીતે હોઈ શકે? પણ સમાજના જે કદખળિયા ભાષા એવું વાપરીશું અહીંયા, કદખળિયા એટલે બીજાનું સારું જોઈને રાજી ન થઈ શકે એવા માણસોએ ભવાઈ જ્યારે ખરેખર અમે એનું આમ જામી ગઈ ત્યારે માણસો અમુક ભવાઈની નિંદા કરવા માંડ્યા કે ભવાઈ ન જોવે એમાં તો આખી રાતનો ઉજાગરો થાય, ભવાઈ ન જોવાય એમાં તો પુરુષો સ્ત્રીનું પાત્ર લઈને નાચે છે, ભવાઈ ન જોવાય એમાં આમ થાય તેમ થાય ફલાણું થાય, આવું આ લોકો કહેવા માંડ્યા. અને સમાજ અમુક હોય ને નાક વઢાનું પંથ તો હોય, એ લોકો એવું ન જવાય ન જવાય, પણ આ બળકટુ સાધન માં ઉમિયાનું રખોપું, માં બહુચરાજીનું રખોપું. અને એના કરતા ઉમદા વાત એ હતી કે આ બ્રાહ્મણો ચરિત્રના પાકા, આમાં 700 વર્ષથી આ ભવાઈ ચાલી આવે છે, એમાં તમે ક્યાંય નહીં જોઈ શકો કે કોઈ વ્યાસે કોઈ પટેલની દીકરી માથે ખરાબ નજર કરી. મને યાદ છે મારી નાની ઉંમર, પટેલની દીકરી એટલે આપણા યજમાન કણબીની દીકરી ભીમ અગરેશ કરવા ગયા હોય તો એને તેડવા આપણો વ્યાસનો દીકરો જાતો. કેટલો વિશ્વાસ, કેટલો ભરોસો. અને આપણી વ્યાસ સમાજમાં જે જૂના માણસો છે ને એ તો ગયા પણ હશે ભાઈ. આ પવિત્રતામાંથી જન્મેલી વસ્તુ છે, આ પરોપકારમાંથી જન્મેલી વસ્તુ છે. અને મારી ભાષામાં કહું ને તો આ ભવાઈ છે ને એ આમ લોકોની લોક ગંગા છે. અહીંથી હરિદ્વાર તમે જાઓ તમારા પાપ ધોવાય એ અલગ વાત છે, પણ આ ભવાઈજીઓ ભજવાતી હોય ને તે લોક ગંગાના ધોધ વહે છે. એ લોક ગંગાના ધોધમાં કોઈ એવો પ્રસંગ આવી જાય ને એક વેણ માની જાય તો એની આખી જિંદગી સુધરી જાય. જો બ્રાહ્મણ સાધુ અને આ ભવાઈ કલાકારો, ભવાઈ કલાકારો તો પછી ત્યાં ને મૂળ તો આપણું બ્રાહ્મણનું જ પદ છે બરાબર. એ એનામાં કોઈ દિવસ અસત્ય હતું નહીં, અસત્યના એ છે ને ઈચ્છનાર હતા નહીં, ભલે ગમે તે પરિણામ ભોગવવું પડે પણ સત્યને ચૂકતા નહીં બરાબર ને. હવે હું અમારા મંડળના એક પ્રસંગ બની ગયો એની તમને થોડી વાત કરું. ભવાઈમાં 8 વર્ષો પહેલાં ભેસાણ પાસેનું એક ગામ છે અને મારા બાપુજીનું એટલે એ ગામ પાછા અમારા જવાના મંડળોના સમઢિયાળા જેતપરની બાજુમાં ભેસાણ રાણપુર પરબની વાવડી એ બધા પાછા અમારો સમાજ એ બાજુ છે વિસાવદરમાં થઈને બરાબર છે. એટલી બાજુના ગામમાં રમતને બહુ સુખી ગામ એ જમાનામાં. અને એમાં જે એક મોટા હતા રાજાભાઈ પટેલ, રાજા એટલે રાજા, અડધા ગામનું દુઃખ ભાંગ્યા આવો ભાઈ, કોઈ દુખિયા માણસનું ભૂખા માણસનું મોઢું ન જોવે આવો માણસ. અને એમના એક ભાઈ હતા, ફૈબાના દીકરા અથવા મામાના દીકરા એ મને પાકી માહિતી નથી, પણ ફઈ મામાના ભાઈ હતા. ત્યારે રાણપુરમાં રમત હોય ત્યારે પહેલો બોલ રાજાભાઈનો થાય, પછી સવાર સુધી પૈસા આપ્યા કરે, એક બોલ થઈ ગયો પૂરો એમ નહીં, જ્યાં સુધી ભવાઈ જુઓ બેસે ત્યાં સુધી એને ઉમટ આવ્યા કરે, આટલી ઉદારી. તે હવે એ સામેના એ સુખી સંપન્ન એમાં અંદરોઅંદર ચળવળ થઈ, પહેલો બોલ રાજાભાઈનો નહીં પહેલો બોલ મારો. હવે જે ફાળો લખતા એ એક ડૉક્ટર હતા એ સમયમાં ત્યાં, કે તમે આ રીતે કરશો તો કેમ કરશો, કે નહીં નહીં કે જે હોય તે આમ કરો. એમાં ચડસા ચડસી થઈને પૃથ્વીરાજ ચૌહાણનું નાટક
એમાં જયચંદ્રની કચેરીનો સીન, એમાં જયચંદ્ર બારોજ ભવાની શંકર નાયક થયેલા, એમાં રાજાનો પાત્ર આવે એટલે પહેલાં હું શાહબુદ્દીન ગોરીનો પાઠ કરતો બરાબર, અને એ થયા પછી એ પેલા રાજાના પાત્ર એમાં રાજા થઈને જતો, અને આમાં ચડસા ચડસી વધી ગઈ ભાઈ, પરિવાર એક જ નહીં, ઓલો કે મારો બોલ, એમાં કે મારો બોલ, કે કેટલા દિવસે એ જમાના એમ કે મારા 500 રૂપિયા, જેથી 6 રૂપિયાની મણ જુવારને બાજરી હતા તે દુની વાત છે આ, થોડે કે 500 એમ કરતાં કરતાં વધી ગયું. પછી એ ડૉક્ટર મારા બાપુજી પાસે આવ્યા, મારા સંબંધી, કે કવિ આમ છે હવે કે શું કરશું, મારે કેમ કરીને કેનું પહેલું નામ લખવું, તો એમ કરો કે નામ આપણે કોઈનું લખવું નથી, આજ મારા તરફથી ફ્રી આખું ગામ જુઓ, અમારે એક પૈસો જોતો નથી. તો મુરદાસભાઈ જઈને વાત કરી કે ભાઈ કવિ આમ કહે છે, તો કે ભાઈ આ તમારું બ્રાહ્મણોને આખું અમારે કેમ કરીને મફત જોવું, એ તો કે અમારું જ જોવાનું. એમાં ભાઈ કોઈએ ઊભા થઈ સીસુટી વગાડી અને લડાઈ ચાલુ થઈ માણસોમાં, હવે આણા કોણ છે, આમાં કોણ છે, આમાં કોણ છે, ઝઘડો ચાલુ થઈ ગયો જોરદાર. માણસો જેને આવે એને મારવા માંડ્યા. મારા હું ત્યારે ચોકમાં હતો, મેં જોયેલું છે બરાબર. ભાગી ગયા, એમાં લાગી ગયું ઘણાને, શું થયું, આવું થયું, લગભગ એક ખટારો ભરાયેલા ને એટલા પગરખાઈયા પડ્યા રહ્યા બરાબર. પણ એના પહેલાં શું થયું, એ જ્યારે ઝઘડો થયો ત્યારે મારા બચ્ચુ દાદા એટલે ભવાની શંકર દાદાના હાથમાં ચંદ હાથના ભાલુ હોય, ચંદના હાથમાં ભાલુ હોય બરાબર છે, એ ભાલુ અનિબંધ થઈ ગયું ને એના હાથમાંથી એક ભાઈ ભાલુ પડાવી લીધો. ભાલુ સાચું ખોટું નહીં આવડું બરાબર છે ને, હું પાછળ ઊભો થયો અને ઓલા ભાઈએ આમ ભાલું આમ તોડ્યું બીજી વ્યક્તિની પીઠમાં, મારું ધ્યાન નહીં, બચ્ચુ દાદાથી માંડ એટલું બોલાવ્યું કે શિવલા પકડ, જોયું અને એ ભાઈની પીઠ એક વેત એક છેટી હતી અને પાછળથી મેં ભાલું નમાવી દીધું, ભાલું અધર થઈ ગયું. એ ભાઈને પાસે મેં ભાલું પડાવી લીધું, પણ પછી ખેદાન મેદાન થઈ ગયું આવું થયું બરાબર. એમના અહમના કારણે આવી કથા બની. પછી અમારો મારા બાપુજી બહુ મોટો પ્રભાવ, ઘણો મોટો પ્રભાવ, એ રાજાભાઈ શેઠ પાસે ગયા અને બીજા જે એમને ભાઈ હતા, હું નામ ભૂલી ગયો છે હું અત્યારે, એમની પાસે ગયા ને વાત કરી કે આવું હોઈ શકે, મારા મિત્રોમાં આમ બની શકે, તો કે હવે શું કરવું, હવે કે સમાધાન કરો તો જ મેર પડે, તમારા બે ભાઈનું સમાધાન થવું જોઈએ, હવે આટલો કરજ્યો રાતે 8-10 જણાને બે પક્ષમાં લાગેલું, સમાધાન કેમ કરીને થાય, એ તો કવિ નહીં થઈ શકે. પછી એમને સામેના ભાઈ ગયા હતા એની પાસે ગયા, નહીં થાય, જો તમારે સમાધાન કરવું પડશે અને હું તમને કહીને જાઉં છું, અમે બ્રાહ્મણો છીએ, અમે સાચી વાતમાંથી ઊભા છીએ, જો તમે સમાધાન નહીં કરો હું તમને બેને 1/2 કલાકનો સમય આપું છું, સમય થાય તો ભલે, નકર 1/2 કલાક પછી અમારું વ્યાસનું મંડળ જે 25 માણસો છે અન્ન અને પાણી હરામ કરીને બેસી જશું, અને તમારું સમાધાન નહીં થાય ત્યાં સુધી અન્ન પાણી હરામ છે અમારે. તમને 1/2 કલાકનો સમય આપું છું બરાબર છે, પછી મૂંઝાણા, તો આ પક્ષમાં એલા માણસો હોય, આ પક્ષમાં આ બે મેઇન વ્યક્તિ એગ્રી થઈ જાય તો માછડે માણસો માને નહીં. આમ કરતાં કરતાં ભાઈ 3 કલાક ગઈ, સમાધાનની કોઈ આવી નહીં. પછી તો માનો કે 1 વાગવા માંડ્યો બરાબર ને, પાણી પીવાનું નહીં, મંદિરેથી પાણી ઢોળી નાખ્યું, જે આપણા ગોળામાં પાણી ભર્યું હોય એ ગામ જોવે એમ પાણીના માટલા ઢોળી નાખ્યા, અને બધા પૂજાપાઠ કરવા બેસી, હાથમાં માળા લઈ અને બધા વ્યાસો બેસી ગયા પૂછા પૂજા લઈ. પછી એમ થયું કે આ તો બ્રાહ્મણના દીકરો, આ તો આપણને પાપ લાગે છે, આ ભૂખારે તો કેટલું પાપ લાગે, સમજણા માણસો, શાસ્ત્રને જાણીતા માણસો. પછી એ લોકોએ સમાધાન ત્યાં બોલાવી અને કરી લીધું, અને મંદિરે આ પક્ષમાંથી બધા આવ્યા, બંને જણા બે પક્ષમાંથી, અને કવિ અમે સમાધાન કરી લઈએ છીએ અને તમે અંજલ ગ્રહણ કરો, કે હજી એમ ન પતે, અત્યારે તમે સમાધાન કરી લ્યો, હેઠે ઉતરીને પાછા તમે લાકડીઓ લ્યો તો અમારે શું કરવું. હું જુગતરામ મણિશંકર કવિ, આખા ઇલાકામાં એમ થાય કે કવિનું મંડળ હતું અને અહીંયા ઝઘડો થયો અને રમત બંધ રહી.
હવે સમાધાન તો એ રીતે થાય, રાજાભાઈ તમારા દીકરાના દીકરાને ઘરે કાલ હવાલે હાલરડું ગઈ, સાંજે રમત રમત થાય અને આખું ગામ જોવા આવે તો, કે ભલે કોઈ વાંધો નહીં, એને સ્વીકારી લીધું, સાંજે ગામમાં જાહેર કરી દીધું કે આજે બીજી રમત છે, આજે બીજી રમત છે, પણ તુષારભાઈ માણસો કોઈ જોવા આવે નહીં, ગઈકાલનું જે જોયું લે એને એમાં, પણ પછી એમ કે બધું નક્કી, અમે હવે તો આ કીએ છીએ એટલે હવે ન થાય કાંઈ, એમ નક્કી થઈ ગયું. રાત્રે રમત થઈ, જે ફાળો થતો હતો એના કરતાં 3 ગણો ફાળો કરી દીધો એ લોકોએ બરાબર પ્રેમથી. અને સવારે રાજાભાઈના ઘરે એના દીકરાનું કે દીકરાનું હાલરડું ગાયું અને સામેની પાર્ટી ભાઈ બધાએ બથું બથું મળે, કોઈ અહીંયા પાટા બાંધેલા, કોઈ અહીંયા હાથે પાટા બાંધેલા, અને આવા આવા સમાધાન કરી અને આ ભવાઈએ આવું ઊંચું કામ કર્યું છે ભાઈ. અને એક બીજી વાત પણ છે, ત્યારે તમારા મણી અદા, કનુ અદા, કાશીરામ અદા અને બાપભાઈ પણ ભેગા અહીંયા જ આવો એક પ્રસંગ વિધાન, અને ત્યાં પણ અમે ઉપવાસ માથે ઉતરેલા ત્યારે કનુભાઈજીની ભેગા અમારા મંડળમાં, ત્યાં પણ એક આવી ઘટના ઘટી અને ઉપવાસ માથે ઉતરી ગયા. એ માણસ આછકલો હતો, આપણા કલાકારનું અપમાન કરી નાખ્યું હતું, એટલે કહેતા આપણા મનુભાઈજીનું અપમાન કરી નાખ્યું હતું કે આ યજમાનને આ વાત શોભે નહીં, અમારાથી આ સહન ન થાય ભાઈ, એ જ્યાં સુધી મંડળને ક્યાંની માફી નહીં માગે ત્યાં સુધી અમારા અનાજ પાણી હરામ. અને એ લાઠી તાલુકાનું ગામ, અને અહીંયા સવારના 9 થી 3 વાગે ગામને ભેગું થવું પડ્યું કે આમનો શું માગ છે, અને ત્યાં પણ ગામ ભેગા થઈ, ગામે માફી માગી કે આ ગામમાં અમારી ભૂલ છે ભાઈ સાહેબ, જો તમારો આત્મા દુભાશે અને તો અમારા ગામનું ખેદાન મેદાન નીકળી જશે. એટલે ત્યાં પણ 3 વાગે ગામના એ પાકી રસોઈ કરી અને ગામે જમાડ્યા અને અમારા ઉપવાસ ભંગાવ્યા. આ મારા અનુભવની વાત કરું છું, સાંભળેલી વાત નથી કરતો. જે ભવાય છે એ તો અવલૌકિક છે, હજી મારા સુધી તો આપણી વાત પહોંચી જ નથી. હા હા, પીલી પીલી હતા દોસ્તો. જોવો છો ને કેવી અદ્ભુત કથાઓ, કેવા સ્મરણો. ખરેખર આજનો ટોપિક પણ ભવાઈના સંભારણા, અને જે જુગતદાદા છેલ્લે વાત કરી, જે આખો વ્યાસ પરિવાર મંડળ આખો અનશનમાં ઉતરી ગયું હતું. ખરેખર ભવાઈમાં અદ્ભુત તાકાત છે દોસ્તો. કેટલાક સમાજના વર્ગો એવો છે ભવાઈને અલગ રીતના જોવે છે. જો સત્યતાના રૂપે સમજવા મળે ને ભવાઈને, તો દુનિયા માટે એક દાદ, એક માત, એક ભક્તિ ભવાય છે. સમાજનું સુધારક માટે એક જ માધ્યમ એટલે ભવાય. આ તકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને કેમ ભૂલાય, એ જે રાજા હરિચંદ્ર નાટક જોયું અને પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું. હજી વાર્તાનો દોર ચાલુ છે. હજી આપણે તો ભવાઈના સંભારણા જુગતદાદા વિશે વાત કરી, એના જીવન કવનની વાત કરી, પછી ભવાઈના સ્મરણોમાં જે સમાજ અસર કરીની વાત કરી, પછી શિવધન દાદા ખુદ ભવાઈમાં જતા અને પાત્ર કેટલાક યાદગાર પાત્ર ભજવતા. તો શિવધન દાદા હું એ કહું કે જ્યારે આપણે ભવાઈમાં જતા, ભવાઈની અંદર જતા, ત્યારે આપ ક્યાં ક્યાં પાત્રો ભજવતા અને આપના જિંદગીમાં યાદગાર આપનું ખુદનું પાત્ર કયું એના વિશે કહો. હવે ભાઈ તુષારભાઈ, મારી 11 વર્ષની ઉંમર હતી અને મંડળ તો અમારું હતું, મંડળ 7 પેઢીથી અમારા ચાલતા એમનું આવ્યા છે. સંજોગો વસાત ક્યારેય બંધ થયું હોય કોઈ બીમારીને તો વાત અલગ છે, પણ ચાલતા બરાબર છે. એટલે એ બાલ્યવસ્થામાં જે જે ભવાઈમાં જે પાત્રો આવતો હોય નાના નાના, એ મેં ભજવેલા. પણ પછીથી હું પુરુષ પાઠનો જ કલાકાર હતો. હવે શ્રેણીને વિજાણંદ નાટક આવતું, એમાં એક કોમિક પાત્ર નાગલનું આવતું. નાગલ એ ત્રણેય 12 મિત્રો હોય છે બરાબર છે, શ્રેણી અને વિજાણંદ મુખ્ય પાત્ર હોય છે, પણ એમાં હું નાગલનું પાત્ર કોમિકનું ભજવતો. અને એ પાત્ર મારે ત્યારે ને ત્યારે 2 વખત ભજવવું પડતું, એક વખતથી સંતોષ ન થતો માણસને, હું એવું કોમિક કરતો. એમાં પ્રવેશમાં આવ્યું છે કે નાગલ જાય છે તો મને જરા હાર પકડીને બોલાવે કે ના ફરીથી પાછું તમે અહીંયા ફરીથી લ્યો. ત્યારે શ્રેણી નાની શ્રેણી હોય ભાઈ ચંદુલાલ મોહનલાલ બાદનપુરવાળા,
અને નાનો વિજાણંદ હોય, નાનાલાલ રાજારામ આંધ્રનાવાળા, નાગલના પાત્રમાં શિવધન જુગતરામ વ્યાસ, એટલે એવો પાત્ર મેં ભજેલા, બરાબર છે. પછી કાનગોપીમાં ગોપી નાનો કૃષ્ણ એ હું થતો. પછી એમાં થોડોક મોટા થઈ ગયા એટલે પણ કાનગોપીમાં જે કાંઈ બીજા ગોપીનો પાઠ હોય એ પણ મેં કરેલા. પણ પછી મારી યુવાની આવી, એમ કારણ આપણી એક અવસ્થા 15-20ની વચની એવી હોય છે કે એમાં મેઇન પાત્ર તમે ભજવી ના શકો, પુખ્ત વયનું પાત્ર તમે કઈ રીતે ભજવી શકો. પછી એ પાત્રો મારા બાપુજી જે પાત્રો ભજવતા એ તમામ પાત્રો મારે ભજવવાના આવ્યા. બાપુજી જે કરતા તે બધા પાત્રો. અને ભવાઈમાં ભાઈ હું નીચોવાઈ ગયો છું એમ કહેવું હોય ને તો કહેવાય. મારી શરૂઆત ક્યાંથી થાય? સાંજે ભૂંગળના છેક દેવાનું આપણે મંડળમાં જાય, આમંત્રણ આપવાનું હોય ને ત્યારે પળમાં જવાનું થાય, અહીંયા છેક દેવાનું કહેવાય. એ ભૂંગળ લઈ હું અને નાનાલાલ આંધ્રણાવાળા બે જાય, ત્યાંથી શરૂઆત થાય. આમ એના પહેલાંની ક્યાંથી શરૂઆત થાય? ગાવણું કરવાથી. ગાવણું મારે કરવાનું, મચ્છુકાંઠામાં ગાવણું હોય. એટલે એક બીજું શું, અમારી છાપ મોટી કે જુગતભાઈનો દીકરો, એમાં કાંઈ કહેવાનું હોય નહીં. એટલે મારે આ સ્થાને પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે ભાઈ. અને એક તુષારભાઈ તમે જુઓ ને તો દીવાની પાછળ અંધારું હોય એમાં આપણું કહેવત છે કે જે ખરેખર સારા કલાકારો હોય કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો એની પ્રજા એ પિતાની જે કલા છે એનાથી વડોટીને આગળ જઈ શકશે એ ખાતરીબંધ નથી. એટલે એ જે બાપુજીના પાત્રો હતા, બિલ્વ મંગળ ઘણા વર્ષ સુધી મેં ભેજ્યો, રગડો એ ઘણા વર્ષ સુધી ભેજ્યો. પછી સત્યવાન સાવિત્રીમાં, સાવિત્રીમાં સત્યવાન એ જંતીભાઈ સાથે ઘણા વર્ષ સુધી ભેજ્યો. પછી રામરાજીમાં રામ એ ઘણા વર્ષ સુધી મેં ભેજ્યો. તમારા દાદા બાબુભાઈ સાથે લક્ષ્મણનો પાઠ મેં ઘણા વર્ષ સુધી ભેજ્યો. પછી હા હવે એના માથે આવીએ, બરાબર ને. આ બધા પાત્રોમાં મેં ખૂબ જ સરસ કામ કર્યું છે, દુનિયા હજી માગે છે, યાદ કરે છે, બરાબર. ત્યાર પછી 1970ની આજુબાજુ રાંકનું રતન મારા પિતાશ્રીએ લખ્યું, પોરસાવાળાનું, મેઘાણીભાઈની લોકવાર્તા રતન ગયું રોડ, એના ઉપરથી આ એક નાટક આ લખ્યું. ત્યારે તમારા દાદા કાશીરામ દાદા, કન્નુ દાદા બધા અમારા મંડળમાં, એમાં મને રાંકના રતનમાં ચારણનો પાઠ આપ્યો. એનું એક કારણ શું હતું કે મારો મેઇન વિષય ચારણી સાહિત્ય હતો. હું નાનો હતો ત્યારથી દુહા છંદને બધું બોલતો, એટલે એ તો કાંઈ શીખવા જવા પણ હતું નહીં. એટલે ચારણ, કવિચારણનો પાઠ મને આપ્યો અને સામે રેસલનો પાઠ રતન એ ભેલા રવિભાઈનો, નાના ભેલા નહીં મોટા ભેલા રવિભાઈ, રવિભાઈ બે આપણા, નાના ભેલામાં મોટા ભેલામાં, તો મોટા ભેલા વેલા રવિભાઈ એ રતનના પાઠમાં હોય, બરાબર. પછી પોરસાવાળાનો મુખ્ય પાત્ર હતું, છતાંય મારા બાપુજીનો ભજવતા, એમાં કાં બાપભાઈ આવે અને કાં કાશીરામ દા આવે, આ બેમાંથી એક પોરસાવાળા હોય. મારા બાપુજી એમાં નાયકનું પાત્ર લેતા, કારણ કે પોરસાવાળાની કચેરીમાં નાયકો પણ આવે છે ગાવણું કરવા, એટલી ખાલી નાયકનું નાનું પાત્ર ભજવી દેતા. હવે પછી વાત ક્યાં આવી કે આ પાત્ર મેં લીધું, પછી મારી રીતે અભિનય એમાં ગાવાનું, છંદો ગાવાનો, એમાં રૂપક, એમાં બોલવાનું, એ બધું હું મારી રીતે લઈ, જે અમે ચારની આમાં જે હું બોલું છું એ મૂળ નાટકમાં દાદાએ લખ્યું નથી. જે પહેલી કચેરીમાં જે સાહિત્ય આવે છે બધું એ દાદાએ એમાં નથી લખ્યું, એમાં તો જે આવતું એ જ લખ્યું છે, પણ એનો વિસ્તાર મેં કર્યો. એ જે વર્ણનો આવે, જે રૂપક આવે, કે અષાઢ ગગુંબીએ લુંબીએ ઝુંબીએ અંબર વદ્દળ બેવડ ચોવળિયમ મહેલાર મહેલીએ લાડ ગહેલીએ નીર છલે નજળે નળિયમ અંધ્રગાજ કરે યવાજ ઘરધરી ઉપર અંબ નયા સરી ઉભરિયા અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રથ સંભરિયા મને સોય તણી રથ સંભરિયા નવખંડ નીલાણીએ પવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સૌદાસ ચડાવળે પૂજાય શંકર શ્રાવણ માસ જલે સજણે પ્રશ્નાર કરે નત નાવણ પૂજાય શંકર રાવ્રત સદ્ધરિયા અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રથ સંભરિયા મને સોય તણી રથ સંભરિયા
રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતો શ્વેત નિલંબર રંગ રાજે ફળ ફૂલ અપ્રબળ કમળ ખેલીય ફેલીએ નેક અનેક વજે પરયાદન સોળ કિલોળ મેં પોખત કાગ રખી મુખ દ્રમ કિયા અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા. પછી આની અંદર જે વર્ણનો આવે એ બધે વર્ણન મારા લખેલા. આ તો બહુ લાંબુ છે. આમાં અષાઢનું વર્ણન આવે, કસુંબાનું વર્ણન આવે, અને એ વર્ણનો હું લખતો. અષાઢનું જે વર્ણન આવે ત્યારે થોડું બોલી અને એક સપાખરું ગીત એમાં હું બોલતો કે થટ્ટા એકઠા વાદળા કાળા ગગુંબી અંબરે થયા અન્ન ગાળા પાણીવાળા અફળા અષાઢ કરી પરી આલે હોર્ષવાળા મૃતિડાળા અશ્વ દસ્યુ હોત રાજીવાળા સંપાળા સમાટ ઝબુ કે વીજળી પડે પૃથ્વી ઝુકે ભાસો હું કે મેઘ રાજા કંઈ ઘટા ઘણ ગોર દાદરા તો હું કે બોલે બોપા એ બાપુ એ બોલે હું કે પાડવા વાળો ચડ્યો ચોવી કોર લાલ લીલા પીળા ધાગા અમરે દેખાવા લાગા શોભવાને લાગા હો ધનુષ રંગ પાતળા તોડો ભાગા રૂપિયા હાકલા લાગા જોવા લાગા ભાગા કાળ જમા દિયો જંગ અળાવ મંડાણી એલી મહેલ મરજાત મેલી સાર સારી સાવ થેલી ફેલી ચકચૂર મધમાં ભરેલી હાલી ઘુગવતી થઈ ગયેલી અને પૂગી સમદાર બની બની ભૂપુર આમ નદીઓ હડેલાટ જવા માંડી. આવું સપાખરા ગીતના પણ આમાં વર્ણનો કરતો. આ એક પ્રવેશ ઓછામાં ઓછો મારે એટલાનું પોણી કલાક કલાક લેતો હું બરાબર. પછી એવો છેલ્લો પ્રવેશ આવે જે પાગલની અવસ્થા છે. એ એક વચમાં વાત કરે જો અત્યારે ઓળે જે કરે છે ને નોટ ઉફાડીને સસલું હા એ એક મારા માટે ધર્મ સંકટ ઊભું થયું હતું ભાઈ. આપણે ભવાઈ મહોત્સવ જ્યારે હતો મોરબીમાં ઓ 78માં હતો મને અહીંયા લગભગ એવું છે 78 કે 79 એમ કંઈક હતો લગભગ. આ ગુજરાતના ભવાઈ મંડળો મચ્છુકાંઠાના ભવાઈ મંડળો ત્યારે ત્યારે હું ભવાઈના મંડળમાં નહીં. મને રજિસ્ટ્રેશન મળી તબીબી વ્યવસાયનું રજિસ્ટ્રેશન ગુજરાત આયુર્વેદ બોર્ડ તરફથી મળી જતા હું પ્રેક્ટિસ કરતો હતો. દવાખાનું મેં શરૂ કરી દીધું હતું સુંદરી ભવાની બરાબર. પછી આ નક્કી થયું આવવાનું ત્યારે કાશીરામ દાદા અમારા મંડળમાં અને તમારા દાદા સરોવર મંડળમાં. કાશીરામ દાદા પોરસાવાળાનું પાત્ર ભજવતા અને હું ચારણનો પાઠ ભજવતો અને એ સમયે રવિભાઈ ચારણીયાણી પાઠ ભજવતા બરાબર. ગોપાલ ભગત એ કોમિકમાં અભલાનો પાઠ ભજવતા. અભલો પભલો નભલો કડવી રૂડી એવા બધે પાત્રો આવતા. એટલે મારે દાદાને મને તેડવા આવ્યા સુંદરી કે ભાઈ આ પાઠ છે પરમ દિવસે આપણો વારો છે નાકનું રતન છે તારે આવવાનું છે એમાં તો પછી કોઈ સવાલ નહીં. મેં છોડી દીધો ધંધો એને માત્ર 1.5 વર્ષ થયેલું એટલે તમામ વિસ્તારમાં જ મારી છાપ એના એ. એટલે ચોથા દિવસે કેમ કાંઈક અમારો વારો હતો. આગળ 3 નાટકો થઈ ગયા હતા એટલે જાહેરાત થઈ અને એ સમયમાં ઘોડાગાડી ઉપર આખી મોરબીમાં જાહેરાત થતી કે ભાઈ આ મંડળ આજે છે આ નાટક છે એવી. એટલે મોરબીમાં જાહેરાત થઈ. ગામડે તો ફોન હતા નહીં એટલે લોકોને એટલી ખબર પડી કે રાતનું રતન છે અને શિવધનભાઈ આવવાના પાઠ કરવાના છે. એટલે ત્યારે ટિકિટ હતી કે નહોતી મને બહુ નક્કી નથી. લગભગ ટિકિટ હતી ત્યારે કારણ કે બધું ખર્ચ ઉપાડવા માટે. એટલે ઓડિયન્સ ફૂલ થઈ ગયું. દોશી હાઈસ્કૂલનું જે પટાંગણ છે એ પટાંગણમાં બેસવાની જગ્યા નહીં આવું થયું. અને દિલ્હી સંગીત એકાડમીના પ્રમુખ આવેલા કમલા ચટ્ટોપાધ્યાય મને યાદ છે અને બીજી સાથે હતા એના રંગ નાયકી આયંગર ઉપાધ્યક્ષ હતા. પછી આપણે INTના મનસુખ જોશી અને એના INTનો કલાકારોનો આખો સ્ટાફ બરાબર. હવે આપણે બહુ વધુ વિગતમાં નથી જતા શોર્ટકટમાં લઉં છું. એ પહેલો પ્રવેશ શરૂ થયો એ કચેરીનો જ હોય છે. પછી અહીંયા કચેરીનું હજી બધું ચાલતું હોય છે ત્યાં નદીમાં પૂર આવે છે અને ચારણીયાણી તણાઈ જાય છે અને કહેવા આવે છે ભાઈ એક બાઈ તણાઈ ગઈ ત્યાં આને થાય છે તો કે નદીમાં મૂકીને તો હું આવ્યો છું મારી ચારણીયાણી નહીં હોય ને. એ અહીંયાથી ભાગે છે નદીને કિનારે જઈને જોવે છે ત્યાંની ચારણીયાણી મળતી નથી એટલે એના મગજમાં અસર થઈ જાય છે અને પાગલ અવસ્થા આવી જાય છે. પછી પાગલ અવસ્થાનો એકલાનો જ પ્રવેશ છે અહીંયા. બીજો પ્રવેશ જે છે માત્ર ઓન્લી વન ચારણ એક જ
એમાં મારી રીતે હું એમ મસ્ત હતો એમને ભૂમિકા ભજવવા અભિનયમાં બરાબર. એમાં આ ભાઈ આઈએનટીના કોઈ કલાકાર બહુ મોટા ગજાના કલાકાર એ ઊભા થયા અને એને એ સમયમાં 100 રૂપિયાની નોટ હું બોલતો હતો એમાં મારા સામે ધરી. હવે શું કરવું, મૂંઝવણ મોટી થઈ. એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, મારું પાત્ર એ છે કે હું પૈસા લઈ ન શકું. પૈસા કઈ રીતે લેવાય, જો ન લઉં તો એનું અપમાન થાય, લઉં તો મારા પાત્રનું અપમાન થાય. હવે કરવું શું, 2 મિનિટ તો મેં એને જવા દીધી છતાં એને ધ્યાન ન દીધું. તે નજીક આવી નોટ સામે રાખી, પછી મેં નોટ લઈ લીધી. નોટ લીધી એટલે આખા ઓડિયન્સમાં તાલી પાડી બધાએ, બરાબર છે. તાલી શેની પડી કલાકારોએ કે આ કલાકાર ભૂલ કરી ગયા, આ કલાકાર થાપ ખાઈ ગયા. કારણ કે પાગલ માણસ છે, એને કોઈ પૈસા આપે તેને એને ક્યાંથી ખબર પડે કે આ પૈસા લઈ લેવાય, બરાબર છે. એટલે મારું શું થઈ ગયું, મીંડો થઈ ગયો જે કામ કર્યું હતું. એટલે કલાકારોમાં બીજાને તો કોઈને નહીં, આઈએનટીના ધુરંધર કલાકારો. અને એ લોકો અંદરો અંદર હસવા માંડ્યા કે કલાકાર સારા છે પણ થાપ ખાઈ ગયા. પછી માતાજીની દયાથી મને કોઈ જબગાર થયો કે આમ કરું તો આ નીકળી જાવ સંકટમાંથી. એ બોલતા બોલતા કોઈને કાંઈ ખબર ન પડે, અમે નાના હતા ને ત્યારે ઓલે કાગળ તોડી સસલું કરતા, 2 પાંખ આમ પાંખ હાલે હાલે, બરાબર. મને એ આઈડિયા મગજમાં આવી ગયો, એટલે કોઈને ખબર ન પડે, મારા સામે ધ્યાન રાખે, હાથથી હું શું કરું છું કોઈને ખ્યાલ ન આવે. એટલે મેં તરબોળ બનાવી દીધા, એ નોટ 100ની તોડી અને એમાંથી મેં સસલું બનાવ્યું. અને થોડી વાર પછી મેં સસલું કાન હાલે ને આમાં મામા, એ સસલું સમાજ માથે રજૂ કર્યું. ભાઈ એ આઈએનટીના કલાકારો આવીને ત્યારે જ પગે પડવા માંડી કે આમ અકલ્પ્ય નહીં, આવું આવે જ નહીં, સૂજે જ નહીં કોઈને. પછી નાટક પૂરું થયું, દાખલા તરીકે પછી એ નાટક પૂરું થાય ને ત્યારે હું એક જ હોઉં સ્ટેજ ઉપર, બીજા કોઈ હોય નહીં, બધા જતા રહીએ. પછી ત્યારે હું બોલતો હતો ત્યારે આઈએનટીના પ્રમુખશ્રી મનસુખભાઈ જોશી, બીજા કલાકારો આવી રંગનાયકે આયંગર, કમલા ચટ્ટોપાધ્યાય, એ તો બધા ઉંમરવાળા હતા, છતાંય સ્ટેજમાંથી આવ્યા અને વંદન કર્યા. અને આઈએનટીના કલાકારોએ મને ઉપાડી ખભામાંથે બેસાડી અને રાઉન્ડ મરાવ્યો. અને કલાકારો હું વાત કરીશ તો વધુ લાગશે, મારા પગમાં પડતા હતા અને મને એક સવાલ એવો પૂછ્યો ત્યારે જ કે અમે આટલા વર્ષથી આઈએનટીમાં છીએ ને આવી મુસીબત આવી પડે તો આમાંથી માર્ગ કેમ કાઢવો અમને આવડતું નથી, આ તમારી પરીક્ષા કરવા માટે જ અમે આ રચના કરી હતી. અને પગે લાગીને મને કે તમે આ બધું શીખા ક્યાંથી, તમે કઈ અભિનયની કોલેજમાંથી તમે આ શીખીને આવ્યા છો. પછી મેં એટલું જ કીધું, ભાઈ આ અમારી યુનિવર્સિટી છે અને એ છે મારા પિતાશ્રી જુગતરામભાઈ મણિશંકર વ્યાસ કવિશ્રી, એના દિગ્દર્શનમાં અમે નાટક કરીએ છીએ. આ ચારણી સાહિત્ય છે, અમારા લોહીમાં છે, માટે અમે ભજવીએ છીએ. અને ત્યાર પછી ભાઈ રાંકના રતને મને એટલી ઊંચાઈ એટલી ઊંચાઈ એટલી ઊંચાઈ ચડાવી દીધો કે ભાદર તારા વહેતા પાણી પિક્ચર ચાલતું હતું તો એ ટાણે પૈસા નાખીને શિવધન વ્યાસને યાદ કરે કે અહીંયા શિવધન વ્યાસ જોઈ. હજી એક નાની મુદ્દાની વાત, રાંકનું રતન જડેશ્વર મોટા, ત્યારે આપણે અમારું ને તમારું સહયોગ ખાખરાળા અમારી સાથે, રાંકનું રતન જોયું તો ફૂલસાબના તંત્રી એ વખતે આચાર્ય શિવકુમાર આચાર્ય ફૂલછાપ જે પ્રગટ થતું આપણે છાપું રાજકોટથી, એના તંત્રીએ અને ત્યારે જડેશ્વર આવેલા અને સવારે મળવા આવ્યા મારા બાપુજીને. હું ભગવાન સોગંદ ખાઈને વાત કરું છું કે એને મારા બાપુજીને વિનંતી કરી કે કવિ આ છોકરો તમે મને આપો, મારે ફિલ્મમાં લઈ જાઓ છો. ત્યારે મારા બાપુજીએ એટલું જ કીધું, બેટા તારે જવું છે કેમ, કે બાપુજી હું ફિલ્મમાં જઈશ ને તો ભવાઈનો નહીં રહું, મારા પરિવારનો નહીં રહું, મને પૈસા પણ મળશે, નામના પણ મળશે, પણ ભવાઈ મારી માં છે એને હું છોડવા નથી માગતો. મને જે કાંઈ અપાયું છે, આ સ્તરે મૂક્યો છે, એ મને ભવાઈએ મૂક્યો છે તો હું એની સેવા જ કરવા માગુ છું. કારણ કે અને ત્યારે એને લાખો ફૂલાણી પિક્ચર લખેલું, લાખો ફૂલાણી, અને એમાં ઉપેન્દ્રભાઈએ કામ કર્યું, બરાબર ને. આ એક તક
મારી ઈચ્છાથી, મારા પરિવારની ઈચ્છાથી મેં જવા દીધી. અને પછી તો ભાઈ આ રાંકનું રતન તો એક ગામમાં ચાર રમત થાય ને, તો ચારે ચાર રમતમાં પહેલું નાટક રાંકનું રતન રહે, ત્યાર પછી બીજા નાટક. ભગવતી આમાં એટલો જ સપાયો, એટલો જ સપાયો. પછી હવે છેલ્લું કારણ કે આ મૂકી દીધું શું કામ, તમે ભવાઈ શું કરવા મૂકી દીધી, બરોબર છે ને? હું કલાકાર તો ટોચમાંથી જ હતો. એ સમયમાં દસ દસ ગાઉથી ગાડા જોડી ઘોડા લઈને માણસો રાખનું રતન રોજે રોજ જોવા આવતા, દસ ગાઉથી. એટલી એટલી કીર્તિ અપાવી મને. પછી આપણે એક મોરબીના હતા કનુભાઈ ભટ્ટ, નાટક કંપની ચલાવતા હતા, ઉષાબેન હતા એમાં ધર્મપત્ની એના. અને એ નાટક જોવા આવેલા આખું ભવાઈ રાખનું રતન, કાઠિયાવાડનું કોઈ ગામ હતું. પછી આ રાખનું રતન જોયું. હવે એ મારી બાપુજીના ઉંમરના કનુભાઈ, અને આવી અને ચોરામાં મને પગે લાગે, દીકરા હું તને શું આપું, કે અમે આટલા વર્ષથી નાટકો કરીએ છીએ, આ પાવર અમારી પાસે નથી. કારણ કે આ પાત્ર છે ને એમાં ત્રણ વિભાગ પડે છે, રાખના રતનમાં કવિના પાત્રમાં ત્રણ વિભાગ પડે છે. ત્રણેય વિભાગ એક વ્યક્તિ પાસે સરખા ના હોઈ શકે. પહેલો અભિનય, જે પાગલ અવસ્થા છે, પાગલ અવસ્થા જ લાગે, એમાં ફેરફાર નથી. એ અભિનય પહેલી. બીજું ચારણી સાહિત્ય, પાગલ અવસ્થા. બીજું તું ચારણ છો, કવિ છો, તો તારે પાત્રને નહીં આવવું છે, તો કોઈ કલાકાર પાસે આ ન હોઈ શકે. એ જે લેખકે લખીને દીધું એટલું થાય, એનાથી વધુ થાય નહીં. બે. અને ત્રીજું અભિનય, પાગલનો અને ઓરિજિનલ. આ ત્રણ એકમાં જોયું. બેટા હું આશીર્વાદ દઉં છું તને. અને પગે લાગવા કે મેં કહ્યું મને શરમ થાય, આવું થાય નહીં. જુગતરામ મણિશંકરનું આ ભવાઈ મંડળ, બાબુભાઈ તમારા દાદા, ખાખરાળ પરિવાર ઠેઠ સુધી રહ્યો. ક્યાં સુધી? અમારું મંડળ બંધ થયું ત્યારે તમામ માણસો તમારા મંડળ, ફક્ત એક નાયકનું ટાઇટલ જ બદલ્યું ભાઈ. માણસો બધા જુગતરામ મણિશંકરના મંડળના, ફક્ત વિવેકાનંદ ભવાઈ મંડળ બાબુભાઈ નાયક. એટલે બાપભાઈને ક્યાંય માણસો કરવા જવા નથી પડ્યા, ભવાઈ માટે કંઈ માથાકૂટ કરવી નથી પડી. ફક્ત અમારી એક નાયકાઈ ફરી ગઈ ને. અને સમી સાંજથી રામદેવ સુધી એટલી મહેનત કરી છે, એટલી મહેનત કરી છે. હજી આજ 50 વર્ષે લોકો યાદ કરે છે, યાદ કરે છે. એનું કારણ આ છે ભાઈ. અને એક સમય એવો હતો જ્યારે આ કાઠિયાવાડમાં બક્ષિસ દેવાની ટેવ, અત્યારે તો વધી ગઈ છે પણ તેથી ઓછી હતી. પણ કેવી, કેટલી બક્ષિસ આવે, એક બાજુ મંડળનો ફાળો થાય અને એક બાજુ એનાથી બે ગણી રકમ માત્ર ચારણના પાત્રમાં બક્ષિસની થાય ભાઈ. ઓનલી વન, એકલા શિવધન વ્યાસની. અને તન મન ધનથી કામ કર્યું છે. પછી હું બીમાર પડી ગયો. આ મૂકવાનું કારણ, હું રાત્રે બોલું કામ કરું એટલે અમારું જે જમણો ભાગ છે આખો સોજી જાય, બેડોળ ચહેરો થઈ જાય. એની દવા ખૂબ કરાવી પણ એ મેટ્યું નહીં. પછી ના છૂટકે આપણે બંધ કરવું. અને ભગવાનની દયાથી મેં આ કોર્સ કરેલો આયુર્વેદનો 5 વર્ષનો, એટલે હું કાયદેસરનો તબીબ તો બની ગયો. પછી બધાની માફી માગી, હું હવે કામ નહીં કરી શકું આ જગ્યાએ તમારે. ત્યાર પછી અમારું મંડળ 2-4 વર્ષ કદાચ ચાલ્યું, પણ પછી મંડળને બંધ કરવાની ફરજ પડી. જય માતાજી, જય આનંદ. બીજું, હવે આપ જે શ્રોતાઓ છો, તમે મને શાંતિથી સાંભળો છે, ખૂબ માણ્યો છે, તો આપ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે કલાકાર માટે તમે ભગવાન છો, અને ભગવાનથી વિશેષ કલાકારને કોઈ ન હોઈ શકે. જય માતાજી, જય અંબે, જય રાજરાજેશ્વરી. તો હવે મારે પીપી કરો એવું મળશે. દર્શક મિત્રો, શિવધન દાદાએ એક રાગનું રત્ન જે પાત્ર વાતની કરી, એક કવિરાજ, એક સાહિત્ય કવિ, અને એમના પિતા શિવધનભાઈના પિતા જુગતભાઈ દાદા, જુગતરામભાઈ સાહિત્ય કવિ, અને દીકરા સાહિત્ય કવિ તો હોય જ. અને જે છેલ્લે વાત કે INT અને એ જ સમયના કલાકારો, અને કીધું ફિલ્મ જગતમાં લઈ જાઓ, એક જે કહેવાય નાટકમાં એક ભવાઈ કલાકાર તરીકે એક પાત્રને કેમ ન્યાય આપવો,
જુગત દાદાએ જે એના દીકરા જે શિવધનભાઈ જે વાત કરી એ અદ્ભુત વાત કરી. અને દર્શક મિત્રો, 1.5 કલાકથી આપણે સતત વાર્તાલાપ ચાલુ છે અને શિવધન દાદા ઘરે એક પછી એક પ્રશ્નોની છણાવટ કરીએ છીએ અને સંપૂર્ણ ન્યાય મળે છે અને કાંઈક ઘણું બધું નવું નવું જાણવા મળે છે. દોસ્તો, હું 5 મિનિટ હું તમારી સામે અમુક વાત કરવા માગું છું, પછી પાછા આપણે શિવધન દાદા ઘર અમુક જે 10-15 મિનિટ સામાન્ય બાકી છે, એક કોમેન્ટના અમુક પ્રશ્ન અને 2-3 પ્રશ્ન સામાન્ય છે. પણ દર્શક મિત્રો, હું કહેવા એ માગું છું, જે વડીલો જે જોવે છે અને જે આજે શિવધન દાદા વાત કરતા હતા, એ જ્યારે વાત કરતા હોય તો એ સમયમાં જે વડીલો જે સમય જોતા કેસેટ, એને કલ્પનાની કેસેટ ચાલુ થઈ ગઈ. એ સમયગાળો, એ સમયની ભવાઈની મોસમ, એ તૈયારી, ગામની તૈયારી, એ આખી કેસેટ કલ્પના ચાલુ થઈ ગઈ છે. તો મારે પ્રશ્ન છે યુવાધન લોકોને, ભલે સમય સંજોગો વસાત તમે સંજોગો વસાત ભવાઈમાં ન જાઓ તો કાંઈ નહીં, પણ આ રીતના જેમ હું જે વડીલો છે આપણા પ્રેરણા સ્ત્રોત મચ્છુકાંઠા વ્યાસ પરિવારના જે બધા વડીલો કવિશ્રીઓ સાહિત્યકારો, હું જેમ ભવાઈ માટે જેમ અને આપણે સાહિત્ય ભેગું કરીએ છીએ, અને દોસ્તો એટલી ખબર પડે મને કે જે બધા વડીલો પાસે હું વાર્તાલાપ કરી રહ્યો છું એ ખરેખર બધા અમર પાત્ર બની જવાના છે, અમર વ્યક્તિ બનવાના છે. કારણ કે શિવધન દાદા એના દીકરાઓના દીકરાના દીકરાઓ ગણીએ, એટલે કે દર પેઢી જોઈએ. આ જે બધા જે વડીલો પાસે ઇન્ટરવ્યૂ લઉં છું એ આપણે યુટ્યુબના માધ્યમથી ફોક ભવાઈના માધ્યમથી આ વિડીયો સચવાઈ રહેવાનો છે, અને પછી વિડીયો જોઈશું અને એ જે વાત જે સાંભળશું અને એ ખબર પડશે, ઓહો ભવાઈ કેવી અદ્ભુત છે, એ સમયની મોસમ કેવી હતી, કેવું સ્ટ્રગલ હતું, કેવું માન સન્માન અને કેવા દિગ્ગજ કલાકારો, અને અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. દોસ્તો, કહેવા એ માગું છું કે જે યુવાધન લોકો છે, વર્તમાન સંજોગો સાથે નોકરી ધંધા એવા છે, માતાજીની દયા છે, વડવાઓને આશીર્વાદ છે, એટલે કે વર્તમાન સમયમાં હાલ આપણે સારો એવો ધંધા પાણી કરીએ છીએ. પણ કહેવા એ માગું છું, ભવાને જાળવો. કોઈ કોલેજ કરતા હોય, કોઈ પ્રાથમિક માધ્યમિક વિભાગમાં ભણતા હોય, નાનાથી માની મોટા વ્યક્તિ દરેકને કહું છું, વડીલોને એ પણ કહું છું કે તમારા સંતાનોને અથવા સંભળાવો કે ભવાઈ શું છે, અથવા એવું મોટિવેશન આપો. બીજું કહેવા એ માગું છું કે જે યુવાધન લોકો છો, કોલેજ લાઈફ હોય, કોઈ ગ્રેજ્યુએટ લાઈફ હોય, તો ગર્વથી ભવાઈ વિશે બોલો, દિલથી, ભલે તરગારા શબ્દે બોલે કે ભલે વ્યાસ બોલે કે ભોજક નાય કંઈ પણ ગર્વથી બોલો. કારણ કે વિશ્વનો મોટો બાપ અને મોટિવેશન ગુરુ હોય તો માત્ર ને માત્ર ભવાઈ જ છે. ભવાઈમાં તમે જો આ બધા દર રવિવાર શનિ રવિ ઇન્ટરવ્યૂ જોવો છો, કેટલી તાકાત છે. દર વખતે હું પ્રશ્ન વારંવાર દોહરાવું છું કે 13મી-14મી સદીની ભવાઈની શરૂઆત અને હાલમાં 21મી સદીમાં હજી છે, કાંઈક તો છે ભવાઈમાં, અદ્ભુત ભક્તિ છે. અને કહેવાય છે ને, ભવાઈ મનાણી ભક્તિ ધણી ઉમિયા મોટી ઈશ, જેવું આવડે એવું પણ હૃદયને ધરશો રીસ. જે અમુક જે પ્રશ્ન છે એ આપણે પાછા આવે શિવધન દાદા ઘર પાછા જઈએ, માત્ર 2-3 પ્રશ્ન બાકી છે. અને અમુક જે ઘણી બધી સારી સારી કોમેન્ટ આવે છે અને એમાં જે સારા સારા જે પ્રશ્ન છે મારી બુકમાં લખી લીધા છે, ને અમુક જો કોમેન્ટ મેં લખી નથી કારણ કે અમુક ઇન્ટરવ્યૂમાં આવી ગયા હોય, એટલે પણ જે નવા જે કોમેન્ટ આવી છે એ આપણે શિવધન દાદા પાસેથી આપણે જવાબ મેળવીશું. તો શિવધન દાદા, આપણે આગળ જઈએ તો ભવાઈમાં અમુક શબ્દ એવા પ્રચલિત છે ભવાઈમાં, કારણ કે ભવાઈનો થાટ આખી અલગ છે, સાહિત્ય અલગ છે, પણ અમુક ભવાઈમાં અમુક એવા શબ્દ પ્રચલિત છે. એક્ઝામ્પલ તરીકે તા થયા થયા તા થઈ, એટલે આવક અમુક જે પ્રચલિત શબ્દ છે એને થોડીક માહિતી આપો. લોક ભવાઈ છે ને ભાઈ, એ 3 સ્તંભ ઉપર ઊભેલી છે, ગાયન, વાદન અને નર્તન. ગાવું, વગાડવું અને નાચવું, 3, અને ચોથો પાયો શ્રોતાઓનો, પ્રેક્ષકોનો. પ્રેક્ષક વગર તો કંઈ ભજવી શકાતું નથી, એટલે ચોથો પાયો પ્રેક્ષકોનો. આ થાય પછી તા થયા થયા તા થઈ, આ ભવાઈનો મુખ્ય શબ્દ છે અને આ 5 અક્ષરોમાંથી જ આખા ભવાઈનો નાચ સમાયેલો છે. અને ભાઈ, નાચ તો ઠેઠ ભગવાન આદિ ભગવાન શિવથી ચાલ્યો આવે છે, નાચ એ કંઈ નવું નથી. પણ કમ ભાગ્યે એક સમાજ એવો ઊભો થયો કે નાચનારાઓને બહુ માન આપતા નહીં, બહુ સરાહનાતા નહીં,
કે ભાઈ તો એ નાચે છે એમાં શું, પણ નાચવું એક કલા છે, શીખા વગર નાચ આવડતો નથી. અને જે આ શબ્દો છે એ કદાચ એ નૃત્યનું જે શાસ્ત્ર છે ને એમાંથી લેવામાં આવ્યા છે. કારણ કે કથકલી હોય, ભરતનાટ્યમ હોય, મણિપુરી હોય, આ જે નાચ છે એમાં આ શબ્દો તો છે જ, પણ એમાંથી ગોતી ગોતીને ભવાઈને શું બરોબર લાગુ પડે છે, એમાં શું સરળ રહેશે. એટલે જો આટલા શબ્દો સિવાય પાછા બીજો કોઈ નાચના આપણી પાસે નથી. તા થયા થયા તા થઈ, આટલા પાંચ કે છ અક્ષરો છે એટલા છે, અને એટલા છ અક્ષરમાં ભવાઈના તમામ નૃત્યો આવી જાય છે. અને ત્યાર પછીનો પ્રશ્ન મહત્વનો કે ભવાઈ માં જે પડતી મુશ્કેલીઓ છે, ભવાઈમાં કેવી કેવી મુશ્કેલીઓ હોય છે, અને ભવાઈમાં થતા કડવા અનુભવો, આ બે વિશે વાત કહો. જે કલાકારો ભવાઈ ભજવે છે ને એ ખરેખર ભવાઈ છે ને એ મુશ્કેલીની માતા છે. અત્યારે વાહન વ્યવહાર થઈ ગયો, પણ આજથી 70 વર્ષની પહેલાં મચ્છુકાંઠાના કલાકારો ઘોડલા લઈ એની માથે એનો જે કંઈ સામાન હોય એને ખડીયો કે બે બાજુ રાખી શકાય એમાં લુગડા નાખે, અને અહીંથી જેટલા સભ્યો એના બધાની પાસે ઘોડા હોય, જઈને જડેશ્વર દાદાને ત્યાં મુદ્રો કરે, એક બે દી ત્યાં રોકાય અને ત્યાંથી આગળ ચાલે, અને ગામડામાં જતાં જતાં રમતો કરતા જાય. જો હવે જાતા વેચ છે ને પહેલાં ઘોડા બાંધવા ક્યાં, એટલા ગામના ચોકમાં બાંધે તો બધાને હાલવા ચાલવામાં અડચણ થાય, તો એનું રખવાળું કરવાનું, એને ચરવા મૂકવા જવાના, એને લેવા જવાના, પછી ગામમાં જમવા જવાના, નોતરા ધરવાના, આવી અને પાછું એને ઘોડા માટે નિર્ચારણ લઈ આવવાનો, પોતા માટે કાંઈ પાગરણ જોતું એ લઈ આવવાનું. અને તદ ઉપરાંતમાં મોટી મુશ્કેલી ક્યારે ઊભી થાય કે પરિવારને મૂકી અને રોજીરોટી માટે ટ્રેન બીજા ઇલાકામાં જવું પડે છે. હવે અહીંયા જો કોઈ બીમાર પડે એના ઘરે, એનું બાળક બીમાર પડે, એની પત્ની બીમાર પડે, એના મા બાપ બીમાર પડે, તો કાંઈ ખબર જ ન પડે કે કોણ બીમાર પડ્યું છે, શું છે. મંડળમાં હોય એને તો ચાલો 20 માણસોમાં છે ભેગા, એને તો ખબર થઈ જાય, પણ ઘણી વખત એવું બનેલું છે ભાઈ, આપણા ભવાઈ કલાકારો ગામના ચોરામાંથી સીધા સ્વર્ગમાં વયા ગયા છે સારવારના અભાવે. હવે એને ઘરે કેમ કરીને પહોંચાડવા, બીમાર હોય, અહીંથી જૂનાગઢથી ઉપરના ગામડા હોય તો એ ઘોડા માથે બેસી ન શકે, એ જ્યાં જાય અહીંયા એની સેવા ચાકરી થાય, તો અહીંથી 22 ગયા હોય તો ઘરે 21 આવે, એવા દાખલા બનેલા છે. આ મુશ્કેલી. પછી બીજી મુશ્કેલી, બધી જગ્યાએ સરખાવ્યું ન હોય, ઘણા વખત કલાકારોને એકાદ ટંક ભૂખા પણ રહેવું પડે. દાખલા તરીકે એમને કીધું હું આટલા વાગે જમવા આવીશ, બરાબર, અને એવો સમય એવો કે બહાર ક્યાંક જવાનું થયું તો એ રહી ગયા, જ્યાં જમવા જતા હોય યજમાનના આખા ઘરને કોઈ કામ આવ્યું કે બહાર જવાનું થયું, આટલો ટાઈમે જાય, આજુબાજુમાં એ જો એ ખેતી કરવાવાળા ખેતી કરવા. એટલે પહેલી મુશ્કેલી ભવાઈ કલાકારોની એ છે. બીજી મુશ્કેલી કે આટલું બધું કામ કરવા છતાં વેતન પૂરતું મળતું નહીં. બીજા સમાજની સાથે આઝાદી આવ્યા પછી આ વ્યાસ સમાજની જો સરખામણી કરો તો એ લોકો હજી ત્યાંના ત્યાં જ છે. કારણ કે આવક હતી નહીં તો છોકરાઓને ભણાવવા કેમ કરીને, ભણવાનું તો ખર્ચાળ છે. એટલે આર્થિક દ્રષ્ટિએ હજી સુધી જો પછાત રહી ગયા હોય તો આ ભવાઈ કલાકારોનો વ્યાસ સમૂહ છે. સમાજનું સારું કરવામાં, સમાજનું ઉત્થાન કરવામાં, સમાજને આ સમાજે આખી જિંદગી પેઢીને પેઢી કામ કર્યું છે, બરાબર. પણ અત્યારે આ કોરોના કાળ ચાલે છે, લોકડાઉન કાળ ચાલે છે, અમારા ઘણા બધા ભાઈએ રજૂઆત કરી છે, પણ આ સરકારશ્રીએ હજી સુધી ભવાઈ કલાકારોને એક પૈસાની રાહત આપી નથી. જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે મોટા મોટા ભાષણ કરતા હોય છે કે આ કલા જીવવી જોઈએ, આને ભોગ દેવો જોઈએ, આ કલાકારની અદ્ભુત કલાકારી છે. પણ આ લોકોએ 8 મહિના સુધી જે આ નાના નાના કલાકારો, દાખલા તરીકે ભવાઈ કલાકારો છે, નાના ભજનિકો છે, નાના લોકસાહિત્યકારો છે,
હાસ્યરસ કલાકારો છે, તબલા બજાવે એ ભાઈઓ છે, એમાં શહનાઈ અથવા બેન્જો વગાડે એ છે, મંજીરા વગાડે, આવા જે નાના નાના માણસો છે અહીંયા ભાઈ એના ઘરે તાવડી ટેકો લઈ ગઈ છે. મારા સાહેબ, આવા ગરીબ માણસોને માટે તમે સરકારશ્રીને બે હાથ જોડી વિનંતી કરું છું કે ધ્યાનમાં દો. આજ ભલે આના હિસાબે એનો ધંધો ચાલુ ન કરી શકો, પણ તમે પેકેજ તો આપી શકો ને, બીજાને તમે આપતા હો તો આ લોકો પાછું, બીજું આ લોકોએ સમાજને સારે રસ્તે ચડાવવાનું જ કામ કર્યું છે, સમાજ સુધારવાનું કામ કર્યું છે, એવું તમે મંચ ઉપરથી બોલો છો જ્યારે આના વિશે બોલવું આવું ત્યારે. અને સૌરાષ્ટ્રના ઘણા બધા ધારાસભ્યશ્રીઓ સરકારશ્રીમાં છે, સૌરાષ્ટ્રના માનનીય મંત્રીઓ કેન્દ્ર સરકારમાં છે, અને એક પ્રધાનશ્રીનો તો ફોટો આપણા ભય કલાકાર સાથે હું ઘણી વખત જોઉં છું, તો મારો અવાજ ત્યાં પહોંચે તો તમે લોકો ધ્યાન દો અને આ નાના કલાકારોને તમે કાંઈક પણ મહેનતાણું આપો, નહીંતર તમે સમાચાર સાંભળી શકશો કે આ કલાકારે આવું પગલું ભરી લીધું. એટલે માટે મહેરબાની કરી અને તમે આ લોકોને ધ્યાન આપી અને તાત્કાલિક જેમ બને એમ સહાય કરો. અને આ બીજું, આ તો નાના કલાકારો છે, આમાં ક્યાં 25-50 હજાર કરોડ ખર્ચવાના છે સાહેબજી? અને સરકાર તો ઉદાર છે અને ઉદાર સરકાર આવું આપે પણ છે. માટે એક ભવાઈ કલાકારના અગ્રણી કલાકાર તરીકે, સમાજના અગ્રણી તરીકે હજી ત્રીજી વખત તમને હાથ જોડી વિનંતી કરું છું કે જેમ બને તેમ આ કલાકારો બધાને તમે કંઈક પણ આપો, કંઈક પેકેજ આપો. આ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. શિવધન દાદાએ જે વાત કીધી ખરેખર સમજવા જેવી, અને ખરેખર જો જે શિવધન અદાએ જે કલાકારોને જે વ્યથાની વાત કરી અને ખરેખર લાગણીસર કીધી છે, અને સરકારને આપણે જે અદાએ કીધું એમ જો વિડીયો જોતા હોય સરકાર વાય મીડિયા દ્વારા, તો આજે જે એટલી કરી શકીએ કે ખરેખર જે કલા હવે લુપ્ત થાય છે એ તરફ ધ્યાન રાખો, કલાકારનું ધ્યાન રાખો, કલા થકી જ સાહિત્ય થકી જ દુનિયા ઉજળી છે. અને મારો અંતિમ પ્રશ્ન શિવધન દાદા, સાહિત્ય કવિ છો આપ, અને આપે ટીવી અને રેડિયોમાં ઘણા બધા આપણે પ્રોગ્રામ આપેલા છે, તો એ જે કે પ્રોગ્રામ આપ્યો તો એના યાદગાર સંભારણા રૂપે એકાદું સાહિત્ય આપો. આકાશવાણી રાજકોટ ઉપર 48 વર્ષથી આ લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, દુહાછંદ, વાર્તાલાપો આવી ઘણી રજૂઆત કરી છે. અને આકાશવાણી રાજકોટ ઉપર મેં એક હિન્દીમાં વાર્તાલાપ કરી છે, હિન્દી ભાષામાં. હા, આપણી લોક સંસ્કૃતિ ભવાય, આપણી લોક સંસ્કૃતિ ભવાય એ નામનો મેં હિન્દીમાં વર્ષો પહેલાં આકાશવાણીએ રાજકોટે વાર્તાલાપ પ્રસારિત કરેલો છે. તદ ઉપરાંત રામજીભાઈ વાણિયા, જે આપણા બહુ મોટા લેખક, ઘણા બધા ફિલ્મો લેખ્યા છે એના, એને એક નાટક, રેડિયો નાટક લખ્યું, અસાયત ઠાકર. આ નાટકમાં મેં ભરત યાજ્ઞિક સામે રંગલાનો રોલ કરેલો છે નાટકમાં. ભરતભાઈ અસાયતના પાઠમાં હતા અને હું રંગલાના પાઠમાં હતો ઠેઠથી ઠેઠ સુધી, બરાબર. ત્યાર પછી દૂરદર્શન રાજકોટ અને દૂરદર્શન અમદાવાદ, એના ઉપર મેં લોકવાર્તાના અને લોક સાહિત્યના ઘણા બધા કાર્યક્રમો આપે છે. અને રેડિયો ઉપર એ સમયમાં નાની ઉંમરનો કલાકાર આપણા સમાજમાંથી હું હતો. પછી આપણા સમાજમાંથી કાયદેસર જો કોઈ મંડળ જતું હોય તો આખા મંડળનો ભાગ રૂપે જાય છે, પણ વ્યક્તિગત રીતે જો કોઈ કલાકારને દૂરદર્શન બોલાવતું હોય તો દૂરદર્શન અમદાવાદનું જ્યારે ઓપનિંગ હતું દૂરદર્શનનું, તો એમાં મારી લોકવાર્તા રજૂ થઈ હતી, અને લોકવાર્તા હતી આઈ રામભાઈ વવાણિયાવાળા, એ રજૂઆત કરેલી. બાકી તો અવારનવાર હજુ પણ મારા રેકોર્ડિંગ રેડિયો ઉપર ઘણીવાર વાગે છે, રેડિયોવાળા હજી પણ બોલાવે છે. અને એમાં ભાઈ એક વાત ટૂંકમાં કરી દઉં, આપણા સમાજનો એક વીર પુરુષનો પાળીયો બિલિયાના રસ્તે બગથળા ગામે છે, ત્રિકુવ્યાસ. આ ત્રિકુવ્યાસની લોકવાર્તા મેં રેડિયો ઉપર પણ રજૂ કરેલી છે અને દૂરદર્શન ઉપર પણ મેં રજૂ કરેલી છે.
હવે લોકસાહિત્યનો વિષય છે તો લોકસાહિત્ય થોડું લઈ લો, બરાબર છે કે બરાબર? સવારનું તાણું થતું આવે છે, જાડવાના ઘેઘૂર ઘટાલીમાં ધીમે ધીમે પંખીઓ બોલે છે, મોર ને પોપટ ને ચકલા ને હંસ આવા બધા પંખીઓ સવારને ઉત્તમ કરી રહ્યા છે, ને એ ટાણે પંખીઓ ધીમે 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 જાળવામાંથી ઉડી જાય છે. પણ કવિની દૃષ્ટિએ પંખી કેવું ઉડે છે કે અકબરના દરબારમાં મહાન ગાયક તાનસેન આરોહ અને અવરોહના સ્વર છોડતો હોય એમ માળામાંથી ધીમે ધીમે પંખીઓ જાય છે. પણ કેવા કે મિલંત પક્ષી જ્ઞાત કહે અનંત જાત જાત કંચ શેર જાત જાતકમ ઝુરાલ જાત જાતકમ કલા અનંત લાબરમ કપોત કાગ કાબરમ મટેર બાજ બતકમ યડોલ યાડ યતકમ ચમાચળી ચુલેતરમ પપૈતોર તેતરમ કકોળી ખાઈ ખંજનમ કદંબ હેર કંજનમ બુટિસ બુચ બુલબુલમ હરંત પ્રાણી હર ફલમ ચિત્રાક ચાર ચેનમ બદંત કેર બનનમ કહી મયુર કોયલમ સદંત નાદ સોયલમ. આ બધા પંખીઓ સવારને મધુરું મધુરું બનાવી રહ્યા છે. એ ટાણે બગથળા ગામના પાદરમાં ગાયો ધણચોકમાં ભેગી થવા માંડી છે, ખેડવો પોતાના હાથીડા અને ગાડા જોડીને ખેતરે જવાની તૈયારી કરી રહ્યા છે, વાણિયાઓ હાવાટ ઉઘાડવાની તૈયારી કરી રહ્યા છે. અને એ ટાણે ગામમાં વ્યાસનું મંડળ જે રાતે રહ્યું હતું એ સવારે ત્રિકુવ્યાસ રામદેવનો વેશ પહેરી અને ચોકમાં આવ્યા છે. અને ચોકમાં આવ્યા પછી બાર બાણાવાડીની વાત કરે છે, અર્જુનને શ્રી કૃષ્ણની વાત કરવા રજૂ કરે છે, પૃથ્વી અને માન ધાતાની વાત રજૂ કરે છે. આમ મધુરો મધુરો આધ્યાત્મિક તત્વજ્ઞાનનો આમ દોર બંધાઈ ગયો છે. અને એમાં પડકારો થયો, મારો 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 કોઈ જાય નહીં ગામમાંથી, અને જ્યાં સંભળાડું ત્યાં નક્કી થયું કોઈ લૂંટારા આવી ગયા, માણસો ભાગવા માંડ્યા અને ગામના પાદરમાંથી લૂંટારો ચોકમાં આવી ગયા. અને ચોકમાં આવતા તો જેમ ભડાકો થાય અને ખેતરમાંથી પંખીડા ઉડી જાય એમ ચોકમાંથી માણસો ઉડવા માંડ્યા. ભાઈગા હવે ચોકની માલિકોરા એક અસાયત ઠાકર, એક બે વ્યાસ અને ત્રણ ચાર ગામના જવા મર્દ માણસો હતા એ ઊભા રહ્યા. ત્યાં જે લૂંટારો હતો ગામના ચોકમાં આવી ગયા અને પડકારો કર્યો કે વ્યાસ ચોરે ચડી જા, તારું કામ નથી. પણ શું કામ કે આ ગામ અમારે લૂંટવાનું છે? આ ગામ અમે લૂંટવા આવ્યા છીએ, હાંડા જેવું ગામ છે, ચાંદીની પાયટું આ ગામમાંથી મળે એમ છે, હોનાના ઢગલા આ ગામમાંથી થાય એમ છે, ચોરા ચડી જાઓ. ત્યારે ભાઈ ત્રિકુવ્યાસ જવાબ આપે છે, તમે ભૂલ ખાવ છો, તમે ભીત ભૂલ્યા છો. હું ભલે વ્યાસ બ્રાહ્મણનો દીકરો છું પણ મેં ક્ષત્રિયનું બહાનું પહેર્યું છે, મારા હાથમાં તલવાર છે, મોઢે મારે મૂછ છે, અને હું સમાજને શું સમજાવતો કાની શું ફરજ છે, ક્ષત્રિયની શું ફરજ, બ્રાહ્મણની શું ફરજ, વૈશ્યની શું ફરજ, આ ફરજ હું બતાવતો હોય અને ફરજ બજાવવાનું ટાણું આવે ને જો ચોરા માથે ચડી જાઓ તો મારી જન્યતાનું ધાવણ લાજે, બાકી તમારે જીવતા રહેવું હોય તમે ભાગો. આ વળચડ થાય છે ત્યાં લૂંટારા નજીક આવી ગયા અને અસાહિત વ્યાસના આ કલાકારે જે તલવાર બાંધી હતી એ આપણે સમાજમાં વપરાય એ તલવાર નહોતી, નકર કારણ વ્યાસ જે તલવાર વાપરતા હોય એની કોઈ ધાર ન કાઢવાની હોય એ એમને બુઠી જોઈ. પણ ત્રિકુવ્યાસનો એવો માભો એવો કલાકાર ગામના દરબારે હાંજે એને રામદેવ રમાડવા માટે થઈ અને ચાંદીના મિયાનવાળી હોનાની મૂઠવાળી તલવાર એને આપી હતી કે લે ત્રિકુ હવારે તું રામદેવમાં બાંધજે. અને એ તલવાર અને તલવાર ભાઈ વીજળીની જેમ ખેંચી અને જેમ અભિમન્યુ છ કોઠામાં રમતો હોય એમ ત્રિકુવ્યાસ 15 લૂંટારાની સામે રમવા માંડ્યો. હા ના મરી જવાય મારી નાખી આમ થતા થતા ત્રણ લૂંટારાને તો એ ચોકમાં જ એને પૂરા કરી દીધા અને લોહીની નદી વહેવા માંડી ગઈ. બીજા લૂંટારા ભાગવા માંડ્યા, ફરી લીધા, ગામ આખું ઉઠી અને ભાગી ગયું. વ્યાસો બધા હતા ચોરા માથે ચડી ગયા અને એકલો ત્રિકો અભિમન્યુની જેમ ગમવા માંડ્યો ચારેકોર, મારો મારો મારો. પણ પરશુરામનો અવતાર થઈ અને જાણી હમણાં બધું હાલ બેહાલ કરી નાખવું હોય એમ અને લૂંટારા ભાગતા 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 ગામના પાદરમાં ગયા જ્યાં જૂનું બગથળા હતું ધરતીકંપ પહેલાં. અહીંયા પોલીસ સ્ટેશન બન્યું હતું એ ઝાપામાં બીજા ત્રણ લૂંટારાને એકલા ત્રિકમે માર્યા અને મિયાણા બિલિયાના રસ્તે ચાલી ગયા અને ચાલતા 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 પાછા ગયા. ત્રિકુ એકલો વાહે આમ એકલા ત્રિકુ વ્યાસે હાથ લૂંટારાઓને મારી નાખ્યા અને મારવા જતા અજાણતા કોઈ ઘા કરી દીધો. એ ખોકરાને કાંઠે ત્રિકુ વ્યાસનો દેહ પડી ગયો અને આખું ગામ પછી ભેગું થયું. ત્રિકવને અહીંયા
અગ્નિ સંસ્કાર જ કર્યા અને બગથળા ગામે એની યાદીમાં ત્રિકુ વ્યાસનો પાળીઓ માંડ્યો કે આ વ્યાસનો કોઈ સ્વાર્થ નહોતો, એને કાંઈ દેવાનું નહોતું, ગામ તો આખા બધાનું હતું, પણ એક મરદના ફાડિયાએ, મરદના દીકરાએ, વેહને સ્વભાવનારે, ક્ષત્રિયનું બાલું લેનારે આખા ગામને આપણે રક્ષણ કરી દીધું છે, તો બાપ એનો પાળીઓ માંડવો જોઈએ અને એના નિવેદ કરવા જોઈએ. આખું ગામ અષાઢ મહિને એ પાળિયાને નિવેદ જુવારતું. આવા આવા ભવાઈ કલાકારોના તો ઘણા બધા ભાઈ દાખલા છે. બીજો એક દાખલો દઉં, આ એની મરદાઈનો દાખલો આવ્યો. હવે એક દાખલો હું ત્રીજો દઉં કે કદાચ આજ સુધી કોઈના કાનમાંથી આ વાત નથી આવી, કોઈ ભવાઈ કલાકારના કાનમાંથી વાત નથી આવી. વડોદરા ખંડેરાવ ગાયકવાડજી, ખંડેરાવ મલ્હારરાવ ગાયક, એ કડીમાં પધરામણી થયેલી, ભવાઈનું મંડળ આવેલું અને સાંજે આખો બધો ડાયરો ગોઠવાઈ ગયો છે. પણ જેમ કોઈ દ્રાક્ષનો લુરખો હોય ને દ્રાક્ષ ઉઠાઈ ઉઠાઈને માલિક બેસી ગઈ હોય એમ બધા આવીને બેસી ગયા. અને એક 10 વર્ષનો દીકરો ગોપીનું પાત્ર લઈને આવ્યો છે. રાન રાધા અને કાનનું ભાઈ બહેણું થઈ ગયું છે અને એમ ગોપી ફરતી, પણ દીકરો ગજબનો જીવરકો, ગજબનો પ્રાણવારો. એટલા બધામાં છોકરાની નજર બધાય માથે જાય. 10-15 મિનિટ થઈ છે ને ત્યાં તો મહારાજનું ધ્યાન અહીંયા કેન્દ્રિત થઈ ગયું, ખરેખર છોકરો છે બરાબર. એ છોકરો નાચતો 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 ફૂદરડી લે, બેહણી લે, બધા જાતના નાચ કરે, ભગવાનને ઠાહી ઠાહી. એ 10 વર્ષના દીકરા, એનું નામ નર્મદા શંકર લે. એમાં મહારાજને મોજ છૂટી, છોકરાને આંગળી ઈશારાથી કર્યું અહીંયા આવ. છોકરો ગયો, મહારાજે ગળામાંથી સાચા મોતીની માળા કાઢી અને આમ દેવા હાથ કર્યો તો બાળકને તો બીજી કાંઈ ભાન ન હોય, એ લેવા જાય છે તે બાપુના ખોળામાં બેસી જાય છે અને ખોળામાં બેસાડી અને દીકરાને માળા પહેરાવે છે. બાપુ બહુ ખુશ થયા છે ગાયકવાડ સરકાર. પણ ત્યારે એના દિવાન જે હતા કડવા પાટીદાર હતા, છોકરો ઉઠવા જાય છે ત્યાં બાવણું પકડી રાખે છે કે બાપુ તમે તો વડોદરાના રાજા છો, આ દીકરો તમારા ખોળામાં બેઠો તો તમારો દીકરો કહેવાય. હવે કાલ ઉઠીને નાચશે તો એમ કહેશે કે આ તો વડોદરા સરકારનો છોકરો છે, આને નચાવાય નહીં, આને હવે લુગડા ઘાઘરી અને ચૂંદડી પહેરાવાય નહીં. ત્યારે મલ્હારરાવ ખંડેરાવ મલ્હારરાવ ગાયકવાડે દીકરાને વાહામાં થાપલી મારી કે જા બેટા, હું તને ચાણસમાં તાલુકાનું અર્ધેસણ ગામ તને બક્ષીસ દઉં છું, જા. ચાણસમાં તાલુકાનું અર્ધેસણ ગામ એને બક્ષીસ દીધો. આ નર્મદા શંકરની અટક પાંચોટિયા, પાંચોટ ગામનો એ વતની અને એની બાજુમાં એ ગામ. આઝાદી આવી ત્યાં સુધી પાંચોટના પાંચોટિયા વ્યાસ નાયકને પાંચોટ દરબાર તરીકે બધાય માન આપતા. કોણ ક્યાંય જાય ગમે ત્યાં આજુબાજુના ગામમાં વ્યાસ સમાજમાં કોણ પધાર્યું કે પાંચોટ દરબાર પધાર્યા છે. ભાઈ આ ભવાઈની આ તાકાત છે, આ છે. અને ભવાઈમાં તો ભેખ પણ લઈ લીધા છે ભાઈ, એની શું વાત કરી. ચાપરડાની આમ સુરા આપાનું મંદિર છે, જીવતા સમાધિ લીધી. એ ભવાઈના પ્રતાપે આનું જીવન સુધરી ગયું. ચાપરડામાં મંડળ આવેલું વિસાવદર તાલુકાનું અને આને ડાગલાનો વેહ ભજવવાની ઈચ્છા થઈ. ગામમાં તો ભજવાય નહીં, અડધા ગામના ધણી. એટલે વ્યાસને કીધું કે ભાઈ મારે આ ડાગલાનો વેહ ભજવવાનો, દહ ગૌ માથે જઈ અને મને તમે ઘોડું મોકલજો, કહેવા હું આવીશ. એમ થયું, દહ ગૌ માથે વયા ગયા, ઘોડું કહેવા આવ્યું અને સુરા આપા સુરાવાળા ત્યાં ગયા કે આ જ કોઈ મને દહ ગૌ માથે, તેથી હલચલ ઓછું, કોઈ ઓળખે નહીં. અને એને ડાગલાનો વેશ લીધો, જેમ આપ મચ્છુ કાંઠાનો બંડળો ગયો ડાગલો થાય એમ ડાગલો થયા. અને પળમાં જઈને ભાઈ ડાગલો ભજાવ્યો એને, આપણું મંડળનો કાયમ જે ભજવતો એ શું ભજવશે એવી લાગી, એવું પાત્ર ભજાવ્યું કે આ તો મને કંઈનું ઓળખશે નહીં. પણ નસીબ જોગે એમના સગા કોઈ ત્યાં જોવા આવેલા અને એ ઓળખી ગયા. ઊભા થઈને કે આ બાપ સુરાવાળા ભણે, ડાગલાનો પાઠ બહુ સારો ભેજવો. અને આને ભોઠપ થઈ કે હા હું ગામધણી ને એક નટાવો, ભલે નટાવો થયો પણ મૂળ તો એ બાદશાહ જ છે ને, શાહજાદો છે ને. એ ડાગલાનો વે હોતા ઘોડી માથે બેહી અને સીધા સત્તાધાર ગયા આપા ગીગા પાસે. સવારે પહોંચીને કે અરે ભણે સુરાવાળા, આ ડાગલાનો વેહ કામ કીધો? બાપુ આમ થયું કે હવે શું કરવું, કે આ તને ઉગારશે, આ નિયમ હતું તારો, આ વિધાતાએ તારા લેખ લખેલા છે, તું આમાં ફેરફાર ન કરી શકે. કે કેમ, તું છે ને અમારા સમાજનો છો, સંસારનો માણસ જ નથી બાપ.
દાખલાનું વેહ અહીંયા ઉતારી જા ચાપરડા જઈ અન્ન અને પાણી એનું સદાવ્રત ચાલુ કર, માણસને રોટલો ખવડા, ભગવાન તારું છે ને દિવસે અને રાત્રે અભે અભરે વર્ષે. એ સુરાવાળા ચાપરડા આવ્યા, જરાફળ નદીની કાંઠે આશ્રમ બાંધ્યો અને ત્યાં અન્ન અને ધન એની સદાવ્રત ચાલુ કર્યું. એ બાપાએ જીવતા સમાધિ લીધી સુરા અપાએ ચાપરડાના પાદરમાં જેના આશ્રમમાં આજે એ જગ્યા પૂજાય છે, મોટો આશ્રમ છે. અને એમના શિષ્ય આજના મુક્તાનંદ બાપુ, જો તમે નામ સાંભળ્યું હોય તો, જે મોટો આશ્રમ છે, વૃદ્ધોને અહીં આશરો આપે છે, ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે. આ ધરતીકંપમાં કચ્છની માલિકોએ આશ્રમ સ્થાપીને 400 દીકરા દીકરીઓને ભણાવે છે. અને એ યુવાન થઈ અને જે લાઈન લેવી એમાં જવું, પરિણાવવાના ખર્ચા ભણાવવાના, આ બાપ આપણા દેશના બાવલિયાને સાધુ સંતો કરી શકે. આ સૌરાષ્ટ્રની ધરતી છે એટલે કવિને કહેવું પડે છે કે જનની જણ તો ભક્ત જણ કાં દાતાને કાં સુર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ ધરતી દાતાર પુરુષની વાત મેં કીધી, વીર પુરુષની પણ વાત કીધી અને ભક્ત પુરુષની પણ. આ ત્રણેયમાં ભવાઈનો ભાઈ મોટો ફાળો છે. વાત કરીએ ગાલડિયું ગુઢા રસજ્યું, મુંજા ઘટમે ઘણે રહ્યું, ચંગે માળવેઠ ના પૂછ્યું, પછી દલ જે દલ મેં રહ્યું. આ મેકણ દાદાનો દુહો છે. આ તો ભાઈ ઘણા સમય હું આટલું બોલું છું, નહીતર હું આનાથી અડગો થઈ ગયેલો માણસ છું. પણ આ બધો જે તમે છો, મારો ચાહક મિત્ર વર્ગ છે, એ બધાની કોમેન્ટ જોઈને કે ચાલો જાય, નહીતર તો ખરેખર મને તકલીફ હતી આજે બોલવામાં. મેં તમને વાત કરી હતી હં, એટલે બધા મારા ચાહક મિત્રો, મારી સમસ્ત જ્ઞાતિના મારા સ્નેહીજનો, મેં જોયા ન જોઈએ એવા મારા પરમ મિત્રો. અને હા તુષારભાઈ, હું તને પણ ધન્યવાદ આપું છું કે વિશ્રાંતિ આ કલાને તું દર શનિ રવિમાં હે આપણા ભવાઈના કલાકારોને લઈ આવીને વાત કરીશ. ભવાઈના શોખીનો ઘણા છે, ભવાઈને માનનારા ઘણા છે, ભવાઈને એક એક શબ્દને પકડનારા પણ હજી સૌરાષ્ટ્રમાં ઘણા બેઠા છે. તો એ લોકોને ખબર પડે છે ને, બહુ મોટી સેવા છે. અને તારો આ યજ્ઞ ચાલુ રાખજે અને એવી હું એવો આશીર્વાદ આપું છું. અને સાથોસાથ શ્રોતાઓ પણ, જો તમે તો અમારા ભગવાન છો, કદાચ આવેશમાં હું બોલવાનું તો બહુ જ ધ્યાન રાખું છું, ઘણું બધું કે હું ક્યાં પકડાનો એનું ખાસ ધ્યાન રાખું છું, પણ છતાંય કોઈ જગ્યાએ કોઈ મુદ્દામાં એવું આવી ગયું હોય તો તમે દર ગુજર કરશો. કારણ કે સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનું માત્ર અધૂરા, કોઈ રચનારે રૂપ દીધા તો કોઈને દીધા જ્ઞાન, કોઈ ધન ઘેલા કોઈ મદ ઘેલા તો કોઈને દીધા અભિમાન, સઘળું સાથ આપ્યું નથી એવું બોલે અપાત્ર અધૂરા, સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનું માત્ર અધૂરા. જય હો જય હો જય હો. આજનું યાદગાર સંભારણું અને શિવજન દાદાના મુખેથી આજના જે પ્રસંગો, સાહિત્ય પરિષદ, ભવાઈ પરિષદ, જે કહેવાય ભવાઈની તાત, અને જે તમારા શિવજન દાદા, તમારા ભાઈ પુનિતભાઈ હોરિયાએ સરસ મજાનું એક લખાણ લખ્યું છે કે ભવાઈ શ્રદ્ધા ભક્તિ અને સમજણ આ સમર્પણની જનની છે અને હતી અને ભવિષ્યમાં પણ રહેશે. અને ખૂબ જ સારી બધી કોમેન્ટો આવી છે અને અમુક બધા કોમેન્ટમાં પ્રશ્ન લખ્યા છે. પણ અદા ખરેખર શિવજન દાદાને કાબલિયત દાદાને સલામ કરું છું. દાદાને દરેકના જવાબ અદા આપી દીધા, એકે જવાબ બાકી રહેતા નથી. હું અહીંયા કોમેન્ટ અમુક લખતા હતા, હું લખતો જતો હતો આમાં, પણ શિવજન દાદા દરેકના જવાબ મળી ગયો સાહેબ સાહિત્યની અંદર. તો આ તકે શિવજન દાદાનો ખૂબ ખૂબ આભાર. અને અદામાં છેલ્લો એક ઉપસહારમાં ભવાઈ વિશે બોલ્યા એક સાહિત્ય કવિ, પણ આપના સંતાનો દીકરાઓ થોડુંક વિશે જે જે સાહિત્ય છે એના થોડુંક સંતાનો વિશે માહિતી આપો થોડુંક છેલ્લું. હેલો, ભાઈ મારા પરિવાર વિશે, મારે બે દીકરા છે ને બે દીકરી બેન છે. એમાં જે મોટા દીકરા છે એ કચ્છ બિદડામાં હાઈસ્કૂલમાં 12મું ધોરણ ભણાવે છે અને એમને એમ એ બી એડ એમ ફિલ એવી શૈક્ષણિક લાયકાત લીધેલી છે, એટલે 3 એની ડિગ્રી છે. પછી એનાથી નાના દેવેનભાઈ, હવે દેવેનભાઈને તમે અવારનવાર ટીવી ઉપર હાસ્યરસમાં જોઈ ચૂક્યા હો અને એ નાની ઉંમરથી જ દૂરદર્શન ઉપર હાસ્યરસના કાર્યક્રમો આપે છે. અને એમને
ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ એવોર્ડો મળેલા છે, દૂરદર્શનથી એવોર્ડ મળેલા છે, બધી ચેનલમાં હાસ્યરસને એના કાર્યક્રમ આપેલા છે. તદ ઉપરાંત ભાઈ એમ એ પણ એમ કોમ સા ભાઈ સોરી બી કોમ અને સાથે એમ પી એ એટલે સંગીતની માસ્ટર ડિગ્રી ધરાવે છે. અને મોરબીમાં કલા મંદિર નામની એક સંગીતની સંસ્થા ચલાવે છે, બાળકોને સંગીત શીખવાડે છે. એટલે તમારા બધાના પ્રેમ અને ભાવનાથી મારે મારી પેઢીની કોઈ ચિંતા નથી ભાઈ, એની રીતે હોશિયાર છે. અને બીજું, અમારી જે પરંપરાગત વિદ્વતા છે, અમારા પરિવારમાં જે આ બોલવાના વક્તવ્યના સંસ્કારો છે એ પણ મારા બંને દીકરાએ જાળવી રાખ્યા છે અને હજી પણ ખૂબ જ જાળવશે એવું મને વિશ્વાસ છે અને માતાજી માથે ભરોસો છે. આ અમારો ટૂંક પરિચય. જય માતાજી, જય માતાજી, જય ઉમૈયાજી. યાદગાર, શાનદાર, અસરદાર આજનો દિવસ ખરેખર યાદ રહેશે અને આજનો વિડીયો ખરેખર અમર બની ગયો. અને આ રીતના આપણે શનિ રવિએ જે અનુભવી જે છે સાહિત્ય, ભવાઈ સાહિત્ય વિશે રીતે મળતા રહીશું શનિ રવિએ. અને જેમ અને પ્રયત્ન કરો કે આ યજ્ઞ જેમ બને એમ ચાલુ રહીએ. અને દર્શક મિત્રો, સમાજના છે, અન્ય સમાજના છે, એક મારી એક અરજી છે, કોઈ ભાઈ જો ભવાઈની કેસેટ હોય અને ખાસ કરીને જો કે કેસેટનો જમાનો હતો નહીં પણ છતાં કે વીસીઆર કેસેટ હોય કે નાની કેસેટ જૂનવાણી કેસેટ હોય તો પ્લીઝ મને સંપર્ક કરશો. કારણ કે આપણો યુટ્યુબ ચેનલ મારા નામની છે તુષાર પૈજા, એમાં યુટ્યુબમાં વિડીયો મૂકી દઉં અને બધા જોઈ શકે અને યાદગાર રૂપે સંભાળવાનું સચવાય રહે યુટ્યુબમાં. તો સૌનો દિલથી આભાર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.